हाय एवरीवन, द पोन साइंस एकेडमीनी ऑनलाइन लेक्चर सीरीजमां बधानू स्वागत छे। नमस्कार बधाने। लास्ट लेक्चरमां आपणे जस्ट चेप्टरनो ओवरव्यू अने अमुक बेसिक वस्तुओ क्लियर करेली કે જેમાં બે અતિ મહત્વના નિયમો બાયો સાવરો નિયમ અને એમ્પિયરનો સર્કિટલ નિયમ શું છે, શું કહેવા માંગે છે, દરેક પદ શું છે એ આપણે ચર્ચા કરેલી અને એના આધારે આપણે તમને યાદ હશે કે અનંત લંબાઈનો કોઈ તાર હોય તો અનંત લંબાઈના તારના લીધે એની આજુબાજુના વિસ્તારમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એનું સૂત્ર તમને આપેલું। ત્યારબાદ આપણે પરિમિત લંબાઈનો કોઈ તાર હોય તો એના કારણે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ પણ આપણે જોયેલું। તો ફટાફટ રિકેપ કરી લઈએ, બરાબર છે? તમે આવું શીખવાડ્યું હતું કાલ કે માનો કે કોઈ પણ એક અનંત લંબાઈનો તાર છે, હવે આડો હોઈ શકે, ઊભો હોઈ શકે, ત્રાસો હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, બરાબર। ધારો કે એમાંથી આ જેટલો કરંટ ફ્લો થાય છે, આ જેટલો કરંટ ફ્લો થાય છે, તો આ તારથી કોઈ પણ અનંત લંબાઈનો તાર છે તો આ તારથી ધારો કે કોઈ પણ એક બિંદુ છે, પી બિંદુ, તો પી બિંદુનું તમારે તારથી માપવાનું લંબ અંતર, ધારો કે અંતર વાય છે, તો એના લીધે ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે? સૂત્ર યાદ રહેવા જોઈએ ભાઈ, સૂત્ર યાદ હશે તો જ દાખલા આવડશે, બાકી કંઈ નહીં આવડે ચેપ્ટરમાં। તો આ તારના કારણે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આવશે μ0I/2π y, આવું તમને કાલ સાબિત કરાવ્યું હતું। પછી હવે બની શકે કે ભાઈ તાર અનંત લંબાઈનો ન હોય પણ પરિમિત લંબાઈનો, ટૂંકમાં આ ઇન્ફાઇનાઇટ લેન્થ છે, ધારો કે ફાઇનાઇટ લેન્થનો તાર છે, સપોઝ કે ધારી લો આ પ્રમાણે આટલો જ તાર છે, તો ધારો કે આ તારની લંબાઈ L છે અને તારમાંથી I જેટલો કરંટ ફ્લો થાય છે, અને માનો કે પી બિંદુ અહીં આપેલું છે, પી બિંદુ અહીં આપેલું છે, હવે તમારે આ તારના લીધે, આટલા જ તારના લીધે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો શું કરવું પડે? મેં તમને કાલે એક રીત શીખવાડી હતી, બરાબર છે? તો શું કરવાનું, પહેલાં તો છે ને આ પી બિંદુને તારના છેડા હારે જોડી દેવાનું। શું કરવાનું? છેડા હારે જોડી દેવાનું। તો જુઓ આ પ્રમાણે જોડી દઈશું હમણાં, આ રીતે એક આશર જોડીએ, એક જોડીએ આ બાજુ, તો આવો કંઈક ડાયાગ્રામ બનશે, બરાબર છે? પછી જે છેડા હારે ખૂણો બનો, ધારો કે આ ખૂણો થીટા 1 છે, આ ખૂણો થીટા 2 છે, બરાબર છે? તો આ કેસમાં ચુંબકીય ક્ષેત્ર શું આવશે? બી બરાબર અહીંયા આવતું હતું μ0I/2π y, અને બે વડે ગુણો, બે વડે ભાંગો, તો આવશે μ2μ0/4π y, ઉપરના જે 2 છે ને શું કરવાનું, કોસમાં લખી નાખું, તો શું આવશે અહીંયા μ0I/4π y કૌંસમાં cos θ1 + cos θ2। આ એક રીત છે યાદ રાખવાની, બાકી આ સાબિત થઈ શકે, બરાબર? જેમ આપણે આ સાબિત કર્યું એમાં પણ સાબિત થઈ શકે। આગળ વધીએ, હવે આના પરથી સૂત્ર આવી જાય ઘણા કે સર કેમ, હું એમ કહું કે માનો કે એક અતિ લંબાઈનો તાર છે, અતિ એટલે ટૂંકમાં અનંત લંબાઈનો તાર છે, સમજો આ તાર લઈ લઈએ આપણે, આવો સિમ્પલ, બરાબર છે? અને મને પી બિંદુ અહીંયા છે, હજી તો આ એટલે દોરી જો ભાઈ, તારની લંબાઈ અનંત છે, કેવી છે? અનંત છે। તો વિચારો થોડુંક, એવું થોડુંક વિચારો, તમને ખબર પડશે કે તમે આ પીને અહીં જોડો, ચલો આ પી બિંદુને અહીં જોડશો તો ખૂણો કેવો બનશે? બહુ નાનો બને। આ ખૂણો કેટલો બને? બહુ નાનો બને। વિચારો આ ખૂણો કેટલો, θ1 બન્યો છે, θ1 એ ખૂણો બન્યો છે, પણ આ ખૂણો હજી નાનો θ1 કરતા છે, કારણ કે આપણે તાર એટલો જ નથી, તાર તો અનંત લંબાઈનો છે। વિચારો તમે જેમ જેમ આ છેડો દૂર થતા જશો, જેમ જેમ તારનો છેડો આ છેડો દૂર હશે પીથી, એમ ખૂણો ઘટતો જશે। એ જ રીતે પી બિંદુને બીજા છેડાને જોડીએ આપણે, આ પ્રમાણે જોડીએ, તો એ પણ ખૂણો આવશે θ2, પણ θ2 પણ બહુ નાનો હશે, કારણ કે તારની લંબાઈ અનંત છે, અનંત એટલે બહુ વધારે છે, ટૂંકમાં આ જે ડિસ્ટન્સ છે ને, આ ડિસ્ટન્સ એની સરખામણીમાં ઘણું 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 વધારે લંબાઈ છે, કોની? તારની લંબાઈ છે। તો આપણે આ કેસમાં જોઈ શકીએ છીએ કે જેમ તારની લંબાઈ વધે, ટૂંકમાં જેમ આ છેડો છે એ પી પોઈન્ટથી દૂર જશે, એટલે કે તારની લંબાઈ જેટલી વધારે હશે એમ શું થશે, θ1 નાનો નાનો આવતો જાય। તમે થોડુંક વિચારીને જુઓ, θ1 કેવો આવશે? નાનો આવશે, તો θ1 આવશે tends to 0 અને θ2 આવશે tends to 0, ટૂંકમાં બંને લગભગ 0ની નજીક જ હશે। તો ચલો આમાં કિંમત મૂકો, μ0I/4π y (cos0 + cos0), θ1 શું છે? ખૂણો છે આ θ1, અનંત લંબાઈનો તાર હોય તો θ1 tends to 0 હશે, ટૂંકમાં તમને સમજ ન પડે tends to 0માં, તો એમ માની લો θ1 લગભગ 0 હશે અને θ2 લગભગ 0 હશે, તો આપણે લગભગ 0 મૂકી દઈએ, તો શું આવશે અહીંયા cos θ0 + cos θ0, તો શું આવશે cos 0 1 cos 0 1 1 + 1 2, ઉપર 2 આવશે એટલે શું આવશે μ0I/4π y (2), ઉપર 2 નીચે 4, નીચે 2 વધે કે વધે, સૂત્ર આવી ગયું છે μ0I/2π y, બરાબર કે નહીં? તો આ સૂત્ર ગમે ત્યારે ચાલે, કોઈ પણ તાર માટે ચાલે, અનંત લંબાઈનો તાર હોય કે પરિમિત લંબાઈનો તાર હોય। અનંત લંબાઈનો તાર હશે તમારે અહીં શું મૂકવું પડે, બે જગ્યાએ 0-0 ડિગ્રીના ખૂણા મૂકવા પડે, એની સાબિતી તમારી નીચે અહીંયા છે જ દેખાય છે, બરાબર છે? કોમન સેન્સની વાત છે ભાઈ કે ભાઈ પી બિંદુ અહીંયા છે, સપોઝ પી બિંદુ અહીંયા છે, તારની લંબાઈ જ બહુ વધારે છે, તારની લંબાઈ જ બહુ વધારે છે, એટલે ઓલવેઝ ખૂણો કેવો બનશે? બહુ નાનો બનશે, બહુ જ નાનો ખૂણો બનશે, દેટ ઇઝ θ1 અને θ2 tends to 0 હશે, એટલે આપણે કહી શકીએ કે આમાં જેમ 0 મૂકો, બરાબર, 0 તો ના ચાલે, પણ એક્ઝેક્ટ 0 નહીં હોય, પણ નજીકની વેલ્યુ હશે તો 0.99999 સમથિંગ આવશે, અહીંયા આપણે 0.999 સમથિંગ આવશે, લગભગ લગભગ સૂત્ર આપણને આ મળી જશે, બરાબર કે નહીં? હવે આપણે થોડુંક અલગ શીખ્યા છે, જુઓ અહીંયા એવું લખ્યું છે અર્ધ અનંત લંબાઈનો તાર। હવે અર્ધ અનંત લંબાઈ એટલે કેવી, મતલબ એમ કહે છે
કે ભાઈ અનંત લંબનો તાર છે ને કંઈક છેડા તો હશે કે નહીં હોય, અનંત લંબનો તાર છે એને કંઈક તો છેડા હશે, ભલે બહુ દૂર છે પણ કંઈક તો છેડા હશે કે ન હોય. તો જે પી બિંદુ છે ને એક છેડા નજીક છે, અર્ધ અનંત લંબાના તારનો મતલબ એમ થાય, માનો કે આ આ તાર લઈ લઈએ, આ તારનો છેડો કંઈક બહુ દૂરના અંતરે છે, આ તારનો છેડો કંઈક બહુ દૂરના અંતરે, પી બિંદુ તમે અહીંયા લ્યો તો મતલબ એમ, જો પી બિંદુ છે કયા તાર પર છે, અનંત લંબાઈના તાર પર છે. ક્યાં છે? અનંત લંબાઈના તાર પર છે. પણ માનો કે આ તારનો છેડો બહુ દૂર છે, ધારો કે અહીંયા છેડો પતે છે, સમજી લો ખાલી જે સમજવા માટે, આ તારની લંબાઈ ઇન્ફિનિટી છે, ઇન્ફિનિટી એટલે બહુ ઝાઝી લંબાઈનો તાર છે. ઇન્ફિનિટીનો લંબાઈનો મતલબ એમ નહીં કે ભાઈ કરોડો કરોડો કિલોમીટર લંબાઈનો તાર છે, સિમ્પલ એમ કહે છે કે આ જે પીનું જે ડિસ્ટન્સ છે ને અહીંથી અહીંથી એની સરખામણીમાં તારની લંબાઈ બહુ વધારે છે, એમ એમ મિનિંગ સમજવાનો છે એનું. અનંત એટલે એવું નહીં કે કરોડો કિલોમીટર, એવું સમજવાનું નથી અહીંયા, સમજ પડે કે ન પડે. પણ આ જે ડિસ્ટન્સ છે વાય, વાયની સરખામણીમાં આ જે ડિસ્ટન્સ છે એ બહુ નાનું છે, એટલે સોરી બહુ વધારે છે, એટલે કે આ ખૂણો નાનો છે. હવે સિમ્પલ નોલેજની વાત છે, આ જે તાર છે એનો કંઈક તો છેડો હશે. માનો કે આ પી બિંદુ છે, છેડા નજીક હશે તો શું થશે? પી બિંદુ છે, જો આ છેડા નજીક હશે તો આવું થશે. માનો કે પી બિંદુ અહીંયા છે, અહીંયા છે, આ તારનો છેડો અહીંયા છે, ભલે ભલે બહુ ઝાઝી લંબાઈ છે પણ તારનો છેડો અહીંયા છે. આ તારનો બીજો છેડો બહુ દૂર હશે, બરાબર કે નહીં? તાર પોતે અનંત લંબાઈનો છે, પી બિંદુ તમે વચ્ચે લેશો તો તમને એવું લાગશે એક છેડો બહુ દૂર છે, બીજો છેડો બહુ દૂર છે. પણ પી બિંદુ તમે બીજા છેડાને કંઈક નજીક લો, આ બાજુ આ બાજુ, તો થશે એવું કે આ પી બિંદુ છે એ આ છેડા પર આવી ગયું અને આ બીજો છેડો છે તારનો ક્યાં લાગશે? અનંત લંબાઈ લાગશે. આ રીતનું જે ગોઠવણી થાય એને કહેવાય અર્ધ અનંત લંબાઈ. શું કહેવાય? અર્ધ અનંત લંબાઈ. આ શબ્દ તમને રકમમાં જોવા મળશે કે અર્ધ અનંત લંબાઈ. અર્ધ અનંત લંબાઈનો મતલબ એમ સમજવાનો છે કે પી બિંદુ છે એ છેડાની નજીક છે. શું છે? પી બિંદુ છેડાની નજીક છે. તો આ કેસમાં સર શું કરવાનું? બહુ ઇઝી છે. આપણે હમણાં સૂત્ર જોયું કે પરિમિત લંબાઈનો તાર હોય સૂત્ર શું આવે? પરિમિત લંબાઈનો કોઈ તાર હોય સૂત્ર શું આવશે? મ્યુ ઝીરો આઈ અપોન ફોર પાય વાય કાઉન્સમાં કોસ થીટા વન પ્લસ કોસ થીટા ટુ. તો બસ આ સૂત્ર ગમે ને ચલાવી દેવાનું, તમને કંઈ તકલીફ પડે ને આ સૂત્ર વાપરી દેવાનું. બસ હવે શું કરવાનું છે? જુઓ, પી માનો કે પી બિંદુ અહીંયા છે. પી બિંદુ ક્યાં છે? એક્ઝેક્ટલી છેડા પર જ છે, છેડા પર આ બાજુ છે, બરાબર. તો શું કરશું આપણે વિચારો? તો કંઈ નથી કરવાનું, પી બિંદુ તમે જોડવાનું ક્યાં? છેડા સાથે. આપણે ખબર ને થીટા વન શોધવાનું, થીટા ટુ શોધવાનું, વાત થઈ પૂરી. અને બધા પ્રવાધારિત તાર છો, એમને તાર નથી, પ્રવાહ જાય છે એમાંથી, માનો કા રીતે. તો શું કરશું આપણે? પી બિંદુને તમે જોડવાનું છે છેડા હારે. હવે પી બિંદુ એક અહીં જોડો તો અહીંયા મળી ગયું, એક તો આરામથી મળી જશે અહીંયા. બીજું પોઈન્ટ ક્યાં હશે? બીજો પોઈન્ટ હશે બહુ દૂર, બહુ દૂર અહીંયા હશે કે અનંત લંબાઈ તારે, અનંત લંબાઈ અંતર હશે ને તાર, કેવો છે? અર્ધ અનંત લંબાઈનો. મતલબ કે પી બિંદુ એક છેડા નજીક છે, બીજો છેડો ક્યાં છે? ભલે આપણે અહીંયા દેખાય છે પણ અહીંયા નથી, આ બહુ દૂર છે, બહુ જ દૂર છે, બરાબર છે. ટૂંકમાં આની સરખામણીમાં આ અંતર બહુ વધારે છે. તો વિચારો આપણે જોડશું તો આવું થશે. હવે આ ખૂણો આપણે લાગે થીટા વન છે, થીટા વન છે કેટલો છે? ઝીરો છે. કેટલો છે? ઝીરો. કારણ શું? આ પોઈન્ટ અહીંયા નથી, આ તમારું પેજ અહીંયા પતી ગયું એટલે મારે દોરવો પડે છે. આ પોઈન્ટ ક્યાં છે? અસંખ્ય અંતરે છે, તમે સમજો બહુ દૂર છે. ટૂંકમાં આની સરખામણીમાં આ ઘણો 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 મોટો છે. તો આ કેસમાં થીટા વન કેટલો આવશે? ઝીરો. સૂત્ર આવશે શું? વિચારો સૂત્ર શું આવશે? કિંમત મૂકવામાં તો આ આ થીટા આ એવો થીટા ટુ, થીટા ટુ કેટલો આવ્યો? થીટા ટુ આવ્યો 90 ડિગ્રી, થીટા વન આવે છે 0 ડિગ્રી. મૂકો કિંમત, તો શું સૂત્ર આવશે? મ્યુ ઝીરો આઈ અપોન ફોર પાય વાય ઇન્ટુ કોસ થીટા વન. કોસ થીટા વન શું આવ્યું? કોસ થીટા ઝીરો પ્લસ કોસ થીટા ટુ. કોસ થીટા શું શું આવ્યું? 90 ડિગ્રી. આ તમારો જવાબ. કોસ 90 થઈ જાય 0, કોસ 0 થાય 1. તો સૂત્ર શું આવશે? માટે આવશે સૂત્ર મ્યુ ઝીરો આઈ અપોન ફોર પાય વાય. આ સૂત્ર આઈએમપી. ક્યારે? જ્યારે પી બિંદુ અર્ધ અનંત લંબાઈના તારના છેડા પર આવેલું હોય ત્યારે. ક્યાં? છેડાથી થોડોક ઉપર આવેલું હોય. તો વાય શું છે? અંતર છે. વાય અંતર છે. બસ સર આવું બની શકે કે માનો કે અર્ધ અનંત લંબાઈનો તાર છે. અર્ધ અનંત લંબાઈનો તારનો મતલબ એમ સમજવાનો તમારે કે પી બિંદુ છે ને કોઈ, ભલે તારની લંબાઈ અનંત છે પણ પી બિંદુ કોઈ છેડા નજીક છે. માનો કે આ પોઈન્ટ એક્ઝેક્ટ ઉપર નહીં, થોડુંક અહીંયા માનો કે અહીંયા કંઈક આવ્યું છે. તો શું કરશો તમે? વિચારો આ પોઈન્ટ ક્યાં છે? આ છેડો ક્યાં છે? અસંખ્ય અંતરે છે. આ પોઈન્ટથી પી, આ પી બિંદુથી જે બીજો છેડો છે એ અસંખ્ય અંતરે છે, ઇન્ફિનિટી અંતરે છે, એટલે ટૂંકમાં બહુ દૂર છે પણ બીજો છેડો નજીક છે. આવું બની શકે કે ન બની શકે? બની શકે ભાઈ, બરાબર છે. તો શું કરવાનું? સિમ્પલ, કંઈ નહીં, હમણાં કીધું એમ પ્રમાણે. શું કરવાનું? સૂત્ર છે આપણા પાસે આ મ્યુ ઝીરો આઈ અપન ફોર પાય વાય કોસિટા વન પ્લસ કોસિટા ટુ. આમાં શું કરશો? આપણે પી બિંદુને જોડી દઈએ, ચલા જોડી દઈએ. તો શું આવશે? એક ખૂણો બનશે અહીંયા, બીજો ખૂણો બનશે અહીંયા, બેનો ખૂણો બેનો આ ખૂણો બનશે. હવે આ ખૂણો કેટલો હશે? આ થીટા વન હશે ટેન્સ ટુ ઝીરો. કારણ શું? આ બિંદુ છે એ ભલે મેં અહીંયા થોડાક પેજ પતી જવાના કારણે અહીંયા દોર્યું છે પણ છે ક્યાં? એ અસંખ્ય અંતરે છે, બરાબર છે. અને આ ખૂણો શું બનશે અહીંયા? આ ખૂણો બનશે થીટા, થીટા ટુ. શું બનશે? થીટા ટુ. આની વેલ્યુ કંઈક મળશે. આ ઉપરના કેસમાં 90 ડિગ્રી મળી હતી, અહીંયા ગમે મળશે 90 કરતાં ઓછી મળશે, 90 કરતાં ઓછી અને 0 કરતાં વધારે. સિમ્પલ સૂત્ર શું બનશે અહીંયા? મ્યુ ઝીરો આઈ અપોન ફોર પાય વાય કાઉન્સમાં કોસ થીટા વન. કોસ થીટા વન શું આવશે? થીટા વન આવશે 0. કોસ 0 પ્લસ આવશે અહીંયા કોસ થીટા ટુ. આમને રાખવું પડશે. આગળના કેસમાં 90 થયું 90 મૂકું, આપણે શું મૂકવું પડશે? એમને મૂકવું પડે. તો આ થોડી આ થઈ ગયા કોસ 0, 1 થઈ ગયા અને આ રહેશે એમને. સૂત્ર શું આવશે? માટે મ્યુ ઝીરો આઈ અપોન ફોર પાય વાય કાઉન્સમાં 1 પ્લસ કોસ 0 1 1 પ્લસ કોસ થીટા ટુ. આ બાકીનું એમને બરાબર આવડે કે ન આવડે? ટૂંકમાં એક સૂત્ર પર આખું બધું ચેપ્ટર નભેલું છે. આટલું બરાબર છે.
ખાસ તારવાળા દાખલામાં આ વસ્તુ તમને આવડવી જરૂરી છે. મેં મોસ્ટ એમપી છે, આ બધું બેઝિક છે. અને શરૂઆતમાં જેને બેઝિક આવડી જાય એને દાખલામાં તકલીફ ન પડે, અને જેને બેઝિકમાં તકલીફ રહી એને દાખલામાં 100% તકલીફ રહેવાની છે. બરાબર, તો ચાલો લખું છું. અહીંયા જો હું ફટાફટ લખી નાખીશ. બિંદુ જ્યારે છેડા પર આવેલો હોય ત્યારે, હમણાં મેં સાબિત કર્યું છે, જ્યારે મને કા બિંદુ છે એ છેડા પર આવ્યું છે, તાર કેવો છે? અર્ધ અનંત લંબાઈનો છે. મતલબ કે એક છેડો આપણને ખબર છે, ટૂંકમાં જે બિંદુ છે એક છેડા નજીક છે, અને બીજો છેડો છે તારનો, એ ક્યાં છે ખબર નથી. બરાબર, ટૂંકમાં બહુ દૂરના અંતરે છે. તો શું કરવાનું? એક જ વસ્તુ કરવાની, પી બિંદુને છોડી દેવાનું અહીંયા અને છોડી દેશું અહીંયા. હવે આ બિંદુ ભલે મેં દોર્યું છે, આ ખૂણો તમને ભલે લાગે મોટો છે, પણ થીટાવન શું છે? ઝીરો આવશે. કારણ શું? આ બિંદુ અહીંયા નથી, આ બિંદુ બહુ દૂર છે, એટલા માટે થીટાવન ઝીરો આવશે. અહીંયા આવશે થીટા ટુ 90 ડિગ્રી. હમણાં કીધું તું એ પ્રમાણે સૂત્ર મૂકે કિંમત. તો મ્યુ ઝીરો આઈ બી બરાબર મ્યુ ઝીરો આઈ અપોન 4π y કાઉન્સમાં કોસ થીટા 1 પ્લસ કોસ થીટા 2. આમાં એક કામ કરવાનું, થીટા 1 શું મૂકવાના? 0, અને થીટા 2 મૂકવાના છે 90 ડિગ્રી. શું જવાબ આવશે? હમણાં કીધું તું એ પ્રમાણે બી બરાબર મ્યુ ઝીરો આઈ અપોન 4π y કોસ 0 થઈ જશે 1, અને આ થઈ જશે 0. તો શું હશે? ઇન્ટુ 1. આ તમારો જવાબ. બરાબર, કરંટ ફ્લો થાય છે. ચલો માનો કે બીજું આવું છે, અર્ધ અનંત લંબાઈનો તાર છે અને બિંદુ છે એ છેડાથી થોડુંક દૂર છે. એક ટૂંકમાં અહીંયા શું છે? અર્ધ અનંત લંબાઈનો તાર છે. પી બિંદુ ક્યાં છે? છેડાની એક્ઝેક્ટલી ઉપર છે, છેડાની એક્ઝેક્ટલી ઉપર છે, પણ આમાં થોડુંક દૂર છે. એમ હમણાં આપણે સોલ્વ કર્યું એ પ્રમાણે તમે સેમ વસ્તુ આને જોડશો અહીંયા, તો આ ખૂણો લગભગ 0 આવશે, કારણ કે આ જે પોઈન્ટ છે બહુ દૂર છે એટલા માટે, અને આ પોઈન્ટ નજીક છે એટલે કે ખૂણો બનશે. ધારો કે ખૂણો બન્યો થીટા 2. તો સાબિત કરીએ આપણે અહીંયા, થીટા 1 આવ્યા 0 અને થીટા 2 આવ્યા થીટા 2. સૂત્ર શું? અમુક કિંમત મૂકી દઉં છું ડાયરેક્ટલી. શું આવશે સૂત્ર? બી બરાબર મ્યુ ઝીરો આઈ અપોન 4π y ઇન્ટુ કોસ 0 પ્લસ કોસ થીટા 2. બરાબર, હમણાં સાબિત કર્યું એ જ માટે બી બરાબર આવશે મ્યુ ઝીરો આઈ અપોન 4π y 1 પ્લસ કોસ થીટા 2. બહુ ઇઝીલી સાબિત થઈ ગયું, બંને સૂત્ર સાબિત થઈ ગયા. અને આવું કંઈ ગોખવા બેસવું નહીં ભાઈ. બરાબર, એમાં કંઈ વાર લાગે નહીં. આઈ થિંક 5 થી 10 સેકન્ડ લાગે જોડતાને ગણતરી કરતા, આરામથી યાદ રહી જાય. કદાચ યાદ રાખવામાં ઉલટું સુલટું થઈ જાય તો એ આપણે જરા પણ પેલું સ્વીકાર્ય નથી, એને કરતાં આરામથી મેળવી લેવાનું સારું. ટૂંકમાં તમને કોઈ પણ કેસ આપે તમને દાખલો આવડી જશે, ડેફિનેટલી દાખલો આવડી જશે. બરાબર છે. ઓકે, ચલો આપણે હવે આના થોડાક દાખલા પર પ્રયાણ કરીએ કે જેથી આપણને આઈડિયા આવે કેવા દાખલા પૂછાય છે. ઓકે, ચલો ચલો દાખલો ગણીએ આપણે. તમારી સ્ક્રીનની સામે આ દાખલો છે, માનો કે તમારે આવો દાખલો પૂછવાનો. ક્વેશ્ચન છે, પી બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધો. શું ક્વેશ્ચન છે? પી બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધો. ચલો કહેવાનો દાખલો ગણીએ. જુઓ, હવે દેખાય છે તાર, આ એક તાર છે, પછી બે બાજુ આ પ્રમાણે ડોટો ડોટ લાઈન દોરી છે, એ પ્રમાણે આ પણ તાર છે, અને અહીંયા પણ બે બંને બાજુ, આ બાજુ પણ અને આ બાજુ પણ ડોટ ડોટ લાઈન દોરેલી છે. મતલબ એમ થયો કે આ બંને તાર કેવા છે? અનંત લંબાઈના તાર છે. પી બિંદુ માટે બંને તાર કેવા છે? અનંત લંબાઈના તાર છે. કેવા છે? અનંત લંબાઈના તાર છે. તો હવે તમારે શું શોધવાનું છે? પી બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર. તો તમને તરત મગજમાં લાઈટ થવી જોઈએ કે ભાઈ અનંતનો તાર છે, અનંત લંબાઈના તારના કારણે કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શું મળે? તરત મગજમાં આવે અનંત લંબાઈના તાર માટે સૂત્ર આવે બી બરાબર મ્યુ ઝીરો આઈ અપોન 2π y. સૂત્ર શું આવશે? મ્યુ ઝીરો આઈ અપોન 2π y. હવે આમાં કિંમત મૂકવાની છે, પણ અહીંયા જો એક તારની બે તાર છે, કેટલા તાર છે? બે તાર છે. આના કારણે કેટલો આવશે? અહીંયા તો કરંટ છે 5 એમ્પિયરનો, અહીંયા કરંટ છે 4 એમ્પિયરનો. તો આપણે ટૂંકમાં આ એપ જો બે માટે મ્યુ ઝીરો સરખા, બે માટે 2π સરખા, ફરક કેમ આવશે? આઈમાં અને વાયમાં. હવે આના માટે આઈ 5 એમ્પિયર છે, આના માટે વાય આઈ જે છે 10 એમ્પિયર છે. આના માટે વાય કોને કહેવાય? તો જે બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે એ બિંદુનું તારથી લંબાંતર કેટલું આપ્યું? 4 મીટર. આ પણ 4 મીટર આપ્યું, આ પણ 4 મીટર આપ્યું. આના માટે પણ અંતર 4 મીટર છે, ટૂંકમાં આના માટે વાય 4 મીટર છે, આના માટે વાય 4 મીટર જ છે. બે માટે વાય કેવા છે સરખા? ખાલી ફરક ક્યાં પડે? અહીંયા 5 એમ્પિયરનું છે, અહીંયા 10 એમ્પિયરનો કરંટ છે, એટલો જ છે. તો બાકીમાં બધું સરખું આવશે, મ્યુ ઝીરો અપોન 2π y સરખું આવશે, ખાલી વાયમાં સોરી આઈમાં ડિફરન્સ આવશે. હવે બીજું, આ તો ખાલી આપણે મૂલ્યની વાત કરી, પણ ચુંબકીય ક્ષેત્ર કેવી રાશિ? સદિશ રાશિ. તમારે દિશા જોવી પડે. દિશા શું કરવાનું? તો ખાસ એક વખત સમજો એટલે વાત થાય પૂરી. જો કે આગળ સમજાવી દીધું છે, છતાં પણ તમને કહું છું થોડુંક સમજી લો શાંતિથી. જ્યારે પણ તાર આવે તો કોનો સારો લેવાનો? હવે તારનો આકાર કોને જવો? હંમેશા મેં તમને કીધું આવો આકાર હંમેશા પકડીને રાખવાનો. મેં તમને હંમેશા કીધું છે કે આ પ્રમાણે તમારે બનાવીને રાખવાનું. બરાબર છે. હવે તાર આવે ને ત્યારે શું કરવાનું? તમારો અંગૂઠો જે છે ને, જમણા હાથનો અંગૂઠો, એ હંમેશા તારના પ્રવાહની દિશામાં ગોઠવી દેવાનો. ચલો ગોઠવી દીધો, બધા આવું કરશે, બધા ફરજિયાત. બરાબર, માનો કે આ પ્રમાણે ગોઠવી દીધું. તમારા આંગળી ક્યારે અંદર રહે છે? પી બિંદુ આપણું અહીંયા છે, બહાર પી બિંદુ અહીંયા છે ને, તો આંગળી પી બિંદુ પર રાખવાની. હવે આંગળી ક્યાં જાય? જો ખાસ જો આંગળી ક્યાં જાય છે? આંગળી જાય છે તમારી પુસ્તકના પાનાને લંબ અંદર જતી હશે. ક્યાં જાય છે આંગળીઓ? તમારી આંગળી અંદર જતી હશે. બરાબર, આંગળી આ પ્રમાણે વાળીને રાખવાની થોડી આ પ્રમાણે. અહીં તમે આંગળી ચોટાડી દીધું એટલે શું થશે? આંગળી અંદર જશે. તો મતલબ શું થયું કે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? આ જે પેજ છે એને લંબ રૂપે અંદર જાય છે. મેં તમે કીધું હતું અંદર જતું હોય તો આ પ્રમાણે ચોકડી મારવાની, અને બહાર આવતું હોય તો આ પ્રમાણે ડોટ દર્શ. આપણે રીત છે બરાબર દર્શાવવાની. તો અહીંયા ક્યાં આવશે? પી બિંદુ પાસે અંદર આવશે. કોના કારણે? આ 5 એમ્પિયરના પ્રવાહના કારણે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર અંદર જાય છે. ચલો આગળ વધીએ આપણે.
દસ એમબીનો પ્રવાહ છે, દસ એમબીનો પ્રવાહ છે, જાય છે કે નીચે, તો શું કરવાનું? પહેલાં આ મને રાખવાનું, જમણા હાથનો યુઝ કરવાનો, બરાબર છે? હવે શું કરશો આપણે વિચારજો. હવે હું શું કરીશ, થોડુંક આ પેચન આમ કરી દઉં છું, બરાબર, થોડુંક મારી સવલત માટે. દસ એમ્પિયરનો કરંટ છે, નીચે જાય છે, તો હું શું કરીશ, મારો અંગૂઠો ક્યાં ગોઠવું? જમણા હાથનો. દસ એમ્પિયરની જે દિશામાં જાય છે કરંટ, એ દિશામાં ગોઠવીશ. આ પ્રમાણે ગોઠવીશ, આંગળી ક્યાં જશે? આંગળી મારી અંદર જશે. વિચારો, આંગળી આ પ્રમાણે હશે તમારી, ક્યાં જશે? અંદર જશે. થોડુંક ભાઈ, થોડુંક તમે પ્રેક્ટિકલી કરશો તો જ તમને વધારે સમજ પડશે, બરાબર? બધા લોકો આ પ્રેક્ટિસ કરશે તો તમને વધારે બેટર સમજ પડશે. અને અહીંયા તમારી જોડે પરીક્ષામાં હું બાજુમાં નહીં બેઠો, બધું શીખવાડવા માટે. એટલે પરીક્ષામાં તમારે જાતે ટીક કરવાનું, એટલે અત્યારથી જ પ્રેક્ટિસ કરો. તો આ કરંટ રહેશે નીચે, તમારો અંગૂઠો રાખો, જમણા હાથનો અંગૂઠો પ્રવાહ નીચેમાં રાખો, આંગળી ક્યાં જાય છે? અંદર જાય છે. અંદર એટલે કઈ રીતે? લંબરૂપે અંદર જાય છે. તો આ પોઈન્ટ પર પાછું દસ એમ્પિયરના કારણે પણ ચુંબકીય ક્ષેત્ર અંદર જ છે. તો ખબર પડી ગઈ, પાંચ એમ્પિયરના કારણે પણ અંદર આવ્યું અને દસ એમ્પિયરના કારણે પણ ક્યાં અંદર આવ્યું? અંદર એટલે કઈ રીતે? પુસ્તકના પેજ એટલે ટૂંકમાં આમ જો આમ અંદર છે, આમ આ રીતે આ પેજ, આ જે પેન છે ને અંદર રહે ને એ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર અંદર છે. ક્યાં છે? પી બિંદુ પાસે અંદર છે. પેજને લંબ અંદર તરફ છે. તો આના કારણે પણ પેજને લંબ અંદર તરફ, આના કારણે પણ પેજને લંબ અંદર તરફ. તો બેના કારણે ક્યાં આવ્યું? અંદર તરફ આવ્યું. તો બંનેના કારણે ક્યાં આવ્યું છે? સરખું છે, કલર દિશા કઈ છે? એક જ છે ને, બેની દિશા કેવી? એક જ છે ને. કારણ શું? આના કારણે પણ અંદર જાય છે લંબરૂપે, આના કારણે પણ લંબરૂપે અંદર જ જાય. જો આના કારણે બહાર આવ્યું હોત, એ જોઈએ આપણે હમણાં બીજા દાખલામાં, બહાર આવ્યું હોત તો શું થાય? એક પ્લસ આવત ને એક માઇનસ આવત. હવે તમે ધારી શકો છો કે ભાઈ બંને ક્યાં જાય છે? અંદર જ જાય છે. તો કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે? બી બરાબર બી વન પ્લસ બી ટુ. હશે ક્યાં? અંદર તરફ. જો આ સ્ટેપ બહુ મહત્વનું છે, તમને દાખલાનું સૂત્ર આવડશે, પણ આ સ્ટેપ નહીં આવડે તો બની શકે તમારા માર્ક જાય. કારણ કે તમે ખબર પડવી જોઈએ ભાઈ, એક બે ક્યાં પ્લસ, સોરી, બે છે અંદર જાય છે કે એક બહાર આવે છે કે એક અંદર જાય છે, બધી તમને ખબર પડવી જોઈએ. તો આપણે દેખ્યું અહીંયા, આ બી વન છે પહેલાં પાંચ એમ્પિયરના કારણે, એ પણ અંદર જાય છે, અને જે બી ટુ છે એ પણ અંદર જાય છે, બંને લંબરૂપે અંદર જાય છે. દેટ મીન્સ કે બંને એક જ દિશામાં છે, બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય? ઝીરો ડિગ્રી હોય. બંને અંદર જ જાય છે લંબરૂપે, બરાબર છે? તો બંને એક જ દિશામાં ટૂંકમાં અંદર જાય છે, એટલે બેયનો સરસ ડાયરેક્ટલી સરવાળો. અને મેં જો લખ્યું છે આ બેયનું, લખવું આ પણ અંદર જાય છે, લખો દઉં નીચે. ચલો, આ પણ અંદર જાય છે અને આ પણ અંદર જાય છે, બેનું પરિણામ શું હશે? એ જે મળશે એ પણ અંદર જતું જ હશે. તો ચલો, બી બરાબર શું આવશે? બી વન. ચલો, બી વન શું આવશે? મ્યુ ઝીરો આઈ વન અપોન ટુ પાય વાય વન પ્લસ અહીંયા શું આવશે? મ્યુ ઝીરો આઈ ટુ છેદમાં ટુ પાય વાય ટુ. હું તો આગળ જાતે કરી નાખ્યું, લખી દઉં છું અહીંયા. આઈ વન લેજો પાંચ એમ્પિયર, વાય વન લેજો કેટલા? અંતર ચાર મીટર, દાખલામાં કંઈ છે નહીં. અને આઈ ટુ કેટલા લેવાના? આઈ ટુ લેવાના દસ એમ્પિયર, બરાબર, દસ એમ્પિયર. અને વાય ટુ લેજો પાંચ ચાર મીટર. આ બધી કિંમત મૂકી દેજો, સિમ્પલ તમારો આન્સર આવી જશે. અને આપણે આમાં જ આન્સર રાખજો, મ્યુ ઝીરો અને પાય સ્વરૂપે તમારો આન્સર આવશે, બાકી ગણતરી કરી નાખજો. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. ચલો, હવે દાખલો તમે જાતે કરી શકો છો, હવે દાખલો તમે જાતે કરી શકો છો. આ દાખલો તમને આવડી ગયો તો આ દાખલો આરામથી સોલ્વ થઈ જ જાય, કેમ ના થાય? વિચારો, પી બિંદુ અહીંયા આપ્યું છે, પી બિંદુ અહીંયા છે. આ પી બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો કયા વસ્તુ છે? તાર છે કે રિંગ છે? અત્યારે તારની વાત કરશું. તો જો તાર છે તો શું કરવાનું? તારના કારણે ચુંબકીય ક્ષેત્ર શું આવે? તો બી બરાબર આવે મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાય વાય. પણ જોવાનું ખાસ તાર કયો છે, અનંત લંબાઈ કે પરિમિત લંબાઈ. અહીં દોરતા લખી ભૂલી ગયો છું, તમારે લેજો અનંત લંબાઈનો તાર, બરાબર. રકમમાં તમને કંઈ ચોખવટ ના પડે, લંબાઈ કે કંઈક આપે નહીં, તો તમે લઈ શકો છો અનંત લંબાઈનો તાર, કંઈ ચોખવટ ના. જોકે તમને રકમમાં કહી જ દેશે કે તાર કઈ ટાઈપનો છે. મેં અહીંયા બે બાજુ ડોટેડ લાઈન દોર દીધી છે, મતલબ કે બંને તાર કેવા છે? આપણો દાખલો આટલો છે. બંને તાર કેવા છે? અનંત લંબાઈના છે. અનંત લંબાઈના તારના કારણે સૂત્ર શું આવશે? મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાય વાય. ચલો, પી બિંદુ અહીંયા વચ્ચે છે કંઈક, બરાબર છે. આ અંતર પણ એક્સ આપ્યું, આ અંતર પણ કેટલું આપ્યું? એક્સ આપ્યું છે. હવે આપણે શું શોધવાનું છે? ચુંબકીય ક્ષેત્ર. તો શું કરશું? વિચારો, પેલાના કારણે કેટલું આવે? ચલો, બી લખું છું, બી વન બરાબર. મૂલ્ય શું આવશે આનું? મ્યુ ઝીરો ઇન્ટુ મૂલ્ય કેટલું આનું? પાંચ ના છેદમાં ટુ પાય એમ ને. અને વાય શું આવશે? વાય આવશે એક્સ, બરાબર ને. પી બિંદુનું તારથી અંતર, લંબ અંતર. ચલો, બી ટુ કેટલા આવશે? બી ટુ કેટલા આવશે? વિચારો, બી ટુ તો મ્યુ ઝીરો આઈ, મ્યુ ઝીરો આઈ, આઈ કેટલા? પાંચ ના છેદમાં ટુ પાય વાય, ટુ પાય વાય, વાય તરીકે શું છે? એક્સ. આટલું જ આવશે. તો બેના મૂલ્ય કેવા આવ્યા? સરખા આવ્યા. હવે ખાસ જોવું પડે કે ભાઈ બંને અંદર જાય છે કે બંને બહાર આવે છે, કે બે અંદર જાય છે અને એક બહાર આવે. ચલો, જોવું પડે, દિશા જોવી પડે ટૂંકમાં. ચલો, જોઈએ આપણે. તો શું કરવાનું? કીધું તું એમ જ, પેલા તમારા જમણા હાથનો અંગૂઠો છે એ તારના પ્રવાહ છે એની દિશામાં રાખો. તો આંગળી ક્યાં જાય આના માટે? તો આ તાર માટે આંગળી જાય છે કે અંદર તરફ? દેખાય છે, બધાને જતી જશે. હવે તમે જાતે થોડું કરવું પડશે, મને કે આ પેજ આમ ફેરવી નાખું છું તો તમને દેખાશે વ્યવસ્થિત. તો પાંચ એમ્પીનો તાર, પાંચ એમ્પીનો કરંટ ઉપર જાય છે. તો આંગળી બધી ઉપર, સોરી, અંગૂઠો ઉપર રાખો. આંગળી ક્યાં અંદર જતી હશે? આંગળી અંદર જાય છે, મતલબ કે આના કારણે, આના કારણે જે બી બિંદુ પાસે ચુંબક ક્ષેત્ર છે ક્યાં છે? અંદર છે. ક્યાં છે? અંદર છે, બરાબર કે નહીં? ચલો, આને 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 કારણે વિચારી. તો તમારે બધી આંગળી ક્યાં રાખો હવે? સોરી, આંગળીને અંગૂઠો, અંગૂઠો ક્યાં રાખો? પાંચ એમ્પિયરના કરંટની દિશામાં. તો આ પ્રમાણે આવશે અંગૂઠો તમારો. મેં તમને શું કીધું? તમારે આમ વાળી જ દેવાનું, આ પ્રમાણે બનાવી જ રાખવાનું, બરાબર છે? વિચારો, આમ જશે ને. તો આંગળી જો ક્યાં આવે છે? બહાર આવે છે. આંગળી બધી આવે છે બહાર, તો પુસ્તકના પેજને લંબ બહાર તરફ આવે છે. તમે શું કહીશું? આને કહીશ ડોટ. એ તો પહેલાં કીધું હતું, ચુંબક ક્ષેત્ર અંદર છે તેને દર્શાવે આ રીતે. તો અંદર ચોકડી ટૂંકમાં અંદર જાય છે, આ પ્રમાણે પોઈન્ટ હોય, મતલબ બહાર આવે છે. તો એકના કારણે અંદર જાય છે, એકના કારણે બહાર આવે છે. તો માની લો કે જે અંદર જાય છે એ ઋણ છે, બહાર આવે એ ધન છે. તો આ ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદર છે કે બહાર? આ અંદર છે. ના કેવું છે?
12 છે તો પરિણામે બી શું આવશે, તમે જાતે વિચારો પરિણામે બી શું આવશે, બી વન માઇનસ બી ટુ. હવે તમે ગમે ધારી શકો ભાઈ, આને જે અંદર જાય છે ધન લ્યો, બહાર આવે ને ઋણ લ્યો, અથવા અથવા કે તમે જે અંદર જાય છે એને, સોરી ફરીથી કહું, જે અંદર જાય છે એને ધન લ્યો અને આ જે બહાર આવે એને ઋણ લ્યો, અથવા તો હું ફરીથી ભૂલી ગયો, સોરી, જે અંદર જાય છે એને ધન લ્યો અને બહાર આવે એને ઋણ લ્યો, અથવા એનાથી ઉલટું, જે અંદર જાય છે એને ઋણ લ્યો અને બહાર આવે એને ધન લ્યો. ટૂંકમાં આપ ગમે લઈ શકો છો, તમે અંદર જાય છે એને ધન નહીં લઈ શકો તો આ ઓટોમેટિક ઋણ થઈ જશે, અને જો આને ધન લ્યો તો આ ઓટોમેટિક ઋણ થઈ જશે. સમજ પડે કે ન પડે? તો હવે આપણા હાથમાં છે કોને ધન લેવું કોને ઋણ લેવું, બરાબર છે? પણ અહીંયા કંઈ ફરક નહીં પડે, કારણ શું, જેટલું ચુંબક ક્ષેત્ર અહીંયા છે એટલું જ ચુંબક ક્ષેત્ર અહીંયા છે, જેટલું અંદર જાય છે એટલું જ બહાર આવે છે, પરિણામે કેટલું, ઝીરો. કારણ શું, બી વન ઇઝ ઇક્વલ ટુ બી ટુ છે. સમજ પડે કે ન પડે? અહીં માઇનસ શું કામ આવ્યું, કેમ માઇનસ આવ્યું? સર અહીંયા તમે પ્લસ લખું તો એ માઇનસ કેમ લખું? અહીંયા માઇનસ, અહીંયા પ્લસ એટલા માટે લખું, બંને અંદર તરફ હતા. અહીંયા માઇનસ એટલા માટે લખું, એક અંદર છે ને એક બહાર છે. માનો કે તમને બે બહાર મળે, આ પ્રમાણે બે બહાર મેળવો તો તમે શું કરો, બે તો વચ્ચે પ્લસ લખવું પડે. ટૂંકમાં એક જ દિશામાં હોય તો પ્લસ લખવાનું, વિરુદ્ધ દિશામાં તો માઇનસ લખવાનું, સદિશના નિયમો છે, બરાબર છે? પણ અહીંયા શું આવશે, ઝીરો આન્સર આવશે. શું આન્સર આવશે? ઝીરો. ચલો એક દાખલો તમને હોમવર્કમાં આપું, હોમવર્કમાં આપું છું અહીંયા જ તે આમાંના મતે, બરાબર છે? આ 5 એમ્પિયર એમને રહેવા દેજો, અહીંયા કરનારું 15 એમ્પિયર, અહીંયા કરનારું 3x. હવે આવડશે કે નહીં આવડે? દાખલો હોમવર્કમાં છે, હોમવર્ક 1 શું કરવાનું છે, આ એમને રહેવા દેવાનું 5 એમ્પિયર અને x એમને રહેવા દેજો. આમાંથી કરંટ કરનારું 15 એમ્પિયર અને આ જે અંતર છે ને કેટલું કરી નાખ્યું, 3x કરી નાખ્યું. હવે તમારો આન્સર શું આવે વિચારજો, બરાબર છે? અને પરિણામી બહાર આવે કે અંદર આવે ખાસ જોજો, પરિણામી છે એ બહાર આવે છે કે અંદર આવે છે, સીધી વાત છે. જો અંદર જતું એ વધારે હોય તો તમારું પરિણામી જે જવાબ આવશે એ વધારે હશે, અંદર જતું હશે. અને માનો કે આ નાનું છે, આ નાનું છે, અંદર જાય છે નાનું છે, બહાર આવે છે મોટું છે, તો પરિણામી કયું હશે? બહાર આવતું હશે. કે મોટામાંથી નાનું બાદ કરો તો વધે કયું, મોટું વધે કે ન વધે, તો પરિણામે કયું હશે? પરિણામે જો છે બહાર આવતું હશે. એનાથી ઉલટું, મને કે અંદર જાય છે એ વધારે છે અને બહાર આવે છે એ ઓછું છે, તો જે અંદર જાય છે ચુંબકીય ક્ષેત્ર એ વધારે છે. ટૂંકમાં જે બાદબાકી કરી જે જવાબ આવશે, ચલો કયો આવશે, પાછો આમાં આવશે. સમજ પડે? એટલે કોમન સેન્સની વાત છે, બરાબર છે? અથવા કાંઈ ખબર ન પડે તો એકને ધન લેવાનું ને એકને ઋણ લેવાનું. માનો કે તમારો જો ધન આવે તો મતલબ પરિણામે ક્યાં છે, તમે જે ધન લીધું છે એ પરિણામી છે, અને મને તમારો જો ઋણ આવ્યો તો તમે જે ઋણ લીધું પરિણામી છે, બરાબર કે નહીં? ઓકે, આગળ વધીએ. કોમન સેન્સની જ વાત હતી ભાઈ, આવું આગળ શીખવાડેલું છે બધું. ચલો નેક્સ્ટ દાખલો, દાખલો આઈએમપી છે પણ આવો એકદમ ઇઝી દાખલો. ચલો શું કહે છે, જો સ્મોલ એ લંબાઈના ચોરસમાં વિષમ ઘડી દિશામાં પ્રવાહ વહે છે તો તેના કારણે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધો. ચલો એક ચોરસ આપ્યું છે તમને, લંબાઈ કહી દીધી સ્મોલ એ, ટૂંકમાં દરેક તારની લંબાઈ કહેલી છે સ્મોલ એ, સ્મોલ એ છે. ભાઈ દાખલો આઈએમપી છે પણ એકદમ ઇઝી દાખલો છે. આ પ્રમાણે એક ચોરસ છે એ લંબાઈનો, એ લંબાઈની બાજુ ધરાવતું એક ચોરસ છે, તો ક્વેશ્ચન એમ છે, અને એ ચોરસમાંથી વિષમ ઘડી દિશામાં પ્રવાહ આ પ્રમાણે ફ્લો થાય છે. સીધી વાત છે, અહીંથી તમે પ્રવાહ બેટરી જોડી હોય આ પ્રમાણે બેટરી જોડી દો, થોડા માનો કે બે છેડા થોડા ખુલ્લા છે, એ ધન જણા ઋણ જણા જોડો તો આ પ્રમાણે કરંટ ફ્લો થશે. આપણે એમાં જવું નથી બેટરી કેમ જોડી છે, આપણે ડાયાગ્રામ આપ્યો છે કે ભાઈ આ ચોરસ છે એમાંથી વિષમ ઘડી દિશામાં આ પ્રવાહ પસાર થાય છે, તો ચોરસના કેન્દ્ર પર, ચોરસનું કેન્દ્ર અહીંયા હોય, અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. ચલો કઈ રીતે મળશે આપણને વિચારો. તો પહેલાં પહેલું શું વિચારવાનું, આ કોણ, આ કયું વસ્તુ છે, તાર છે કે રિંગ છે? તો તાર છે. હવે તાર મળી ગયા પછી શું વિચારવાનું, કે તાર અનંત લંબાઈ છે, અર્ધ અનંત છે કે પરિમિત છે? તો સીધી વાત છે, તમે કીધું છે સ્મોલ એ લંબાઈનો તાર, તો આ તાર કેવો થઈ ગયો, પરિમિત કે અનંત લંબાઈ? સિમ્પલ કોમન સેન્સ, આ તાર પરિમિત લંબાઈ, કેટલી લંબાઈ છે એ લંબાઈ છે. અમે કે ડોટ ડોટ થોડો દોર્યા છે, અને ડોટ ડોટ દોર્યા હોય તો ચોરસ થોડું બને, ચોરસ ક્યારે બને, ત્યારે તાર ભેગા થાય તો, બરાબર છે? તો આ તાર પરિમિત લંબાઈનો છે, પાકું થઈ ગયું. હવે શું કરવાનું, પરિમિત લંબાઈમાં સૂત્ર શું આવે તમને ખબર છે, બી બરાબર કોઈ એક તારના કારણે, કોઈ એક તારના કારણે સૂત્ર શું આવશે, μ0i/4πy કૌંસમાં cos θ1 + cos θ2. બસ મારે આમાં આમાં કિંમત મૂકવાની છે, આ એક કિંમત સુધી તમને એક એક તારના કારણે મળે, પછી બીજા તારના કારણે, ત્રીજા તારના કારણે, ચોથા તારના કારણે, આવું કરવું પડે. આપણે કામ કરીએ, પહેલાં એક તારના કારણે આ પી ધારણ પી બિંદુ આપી દો, પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધી નાખી. ચલો આ તારના કારણે લઈએ, તો આ તારના કારણે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલો હોય તો શું કરવાનું વિચારો, તો તમને ખબર પડી ગઈ, બાકી બધું ઉપરનું ભૂલી જાઓ, ખાલી એવું વિચારો એક તાર છે ને પી બિંદુ છે, હવે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તાર કેવો છે પરિમિત લંબાઈ, તો કોની જરૂર પડે, θ1ની જરૂર પડે, θ2ની જરૂર પડે, વાયની જરૂર પડે, અને આઈ તો ચલો આપ્યું છે, આઈ ત્રણ વસ્તુની જરૂર પડે, વાય, θ1, θ2, θ1, θ2 કઈ રીતે મળશે, કંઈ નહીં, આ પી બિંદુ છે ને ક્યાં જોડી દેવાના, છેડા હાથે, છેડા હાથે જોડો દેશો, તો તમને મળી ગયું આખૂણો કેટલો હશે વિચારો, ચોરસ છે, ચોખ્ખું ચોખ્ખું કીધું ચોરસ છે, તો આખૂણો 90 હોય તો આખૂણો કેટલો, 45, તો આખૂણો 45 હશે, આખૂણો પણ 45 હશે, તો મને ખબર પડી ગઈ, θ1 પણ 45 મળે છે અને θ2 પણ 45 મળે. હવે ઘટે શું, ઘટે છે વાય, શું ઘટે છે વાય, વાય શું છે, તો જે પી બિંદુ છે એનાથી લંબ દોરવાનું, કોના પર, તાર પર, તો આ લંબ દોરી દીધો, તો એ જે લંબ દોરતો જે અંતર મળે, આ અંતર થઈ ગયું તમારું વાય. વાય મળે કે ન મળે, વાય આપણને આરામથી ટ્રિગોનોમેટ્રી પરથી મળે, તો જો દેખાય છે મારે વાય શોધવું છે, આ ખૂણો 45, તો અમારી પાસે આ બાજુ હોવી જોઈએ કે ન હોવી જોઈએ, ચલો આ બાજુ કેટલી છે, આ આખી લંબાઈ એ છે, તો આ લંબાઈ કેટલી હશે, ચોરસ માટે a/2 થાય કે ન થાય, આ વસ્તુ નીચે દોરું તો આપણને કંઈક આવું મળ્યું, આમને ખબર પડી જો કે આ 45 ડિગ્રી છે, આ વાય છે અને આ એ છે, શું થાય,
વિચારો, સોરી એ બાય ટુ છે, કેટલું છે એ બાય ટુ છે, બરાબર ને, આખું એ છે તો આ એ બાય ટુ થાય ને એટલું, ઓકે એ બાય ટુ છે, તો આરામથી કહો આપણે 10 45 શું થાય, સામેની બાજુ છે તો પાછળની બાજુ, હવે 10 45 કેટલા હોય, એક હોય તો શું આવે, વાય બરાબર એ બાય ટુ, ગુજરાતી વિચારો શું છે વાય બરાબર, ચલો વાય મળી ગયા મને બધી કિંમત મૂકી, શું છે માટે એક તારના કારણે અને આપી દઉં, પહેલો આ બીજો તાર, આ ત્રીજો તાર અને ચોથો તાર, તો પહેલા તારના કારણે કેટલો આવશે, બી વન બરાબર શું છે, ચલો કિંમત મૂકીએ મ્યુ ઝીરો આઈ રાખીએ એમને, કારણ કે કરંટ આપણે આઈ આપો, અહીં ટુ આપે તો ટુ આઈ મૂકવાનું, થ્રી આપે તો થ્રી આઈ મૂકવાનું, આઈ બાય ટુ આપે તો આઈ બાય ટુ મૂકવાનું, જે અહીં આપે કરંટ એટલો લેવાનો, તો મ્યુ ઝીરો આઈ 4π વાય, વાય શું આવ્યા, વાય આપણને મળ્યા એ બાય ટુ, તો આવશે વાય એ બાય ટુ ઇન્ટુ આવશે શું, કોસ થીટા વન, થીટા વન શું આવશે 45 ડિગ્રી પ્લસ કોસ થીટા ટુ 45 ડિગ્રી, આ તમારો જવાબ આવી ગયો બરાબર. સોરી એક તારના કારણે થોડુંક સાદું આપીએ ત્યાં શું થશે, જો હું ડાયરેક્ટ કરી દઉં છું અને આપણે હવે એ લેવલ પર આવી ગઈ ગણતરી, આપણે મનમાં ગણતા આવડે, કોસ 45 થાય 1/√2 અને આ થાય 1/√2, 1/√2 પ્લસ 1/√2 શું થાય 2/√2, શું થશે 2/√2, 2/√2 ને કહેવાય √2, તો આનો જવાબ શું આવશે √2, શું આવશે √2, અને આ બે ક્યારે ઉપર છે, ઉપર શું આવશે 2√2, પણ 2√2 નીચે પાછા શું છે 4 છે, ઉપર 2 નીચે 4 હજી 2 વધે કે ન વધે, ઉપર √2 નીચે 2 હજી નીચે √2 વધે, તો તમારો જવાબ આવો આવશે B1 બરાબર મ્યુ ઝીરો આઈ અપોન √2 આઈ, કોનો ખબર પડી, કંઈ નહીં ફરતે કહી દઉં, આ 1/√2 1/√2 1/√2 પ્લસ 1/√2 શું આવશે આ 2/√2, અને વિચારો આ બે ક્યારે ઉપર જાય કે ન જાય, આ બે ક્યારે છે ઉપર જશે બરાબર ને, 2 જશે ઉપર તો 2 × 2 4 થઈ જશે, આ 4 ને આ 4 ઉડી ગયા વધે શું 1/√2 વધે, આવી ગયું 1/√2, બાકી બધું વ્યવહાર થઈ ગયો છે અને એ રહી ગયો, એ લખવાનું રહી ગયું, તો આ તમને કોના કારણે મળ્યું, એક તારના કારણે, એક તારના કારણે પી બિંદુ પાસે આટલું ચુંબકીય ક્ષેત્ર મળે, કેટલું મળે મ્યુ ઝીરો આઈ અપોન √2πa આટલું મળશે, આમાં ગણતરી કે જાદી કરવાની જરૂર છે નહીં. હવે સર આ અને ક્યાં મળે એ પણ વિચારી લઈએ, તો શું કરવાનું, દિશા કયા છે જોવાનું બાકી રહ્યું ને હજી, તો શું કરવાનું, તમારે જમણા હાથનો અંગૂઠો લેવાનો, આ પ્રમાણે વાળ દેવાનું, પહેલાં તાર આવે રિંગ એટલે આવું કરી દેવાનું બરાબર છે, પછી અંગૂઠો ક્યાં રાખવાનો, તારની દિશામાં, તો ચલો ક્યાં આવશે વિચારો, ક્યાં આવશે, બહાર આવશે, દેખાય છે બહાર, તમે થોડું જાતે કરીને જુઓ તો તમને વધારે સમજ પડશે મારા કરતાં પણ બરાબર છે, તો તમે આ પ્રમાણે અંગૂઠો છે આ તારની દિશામાં ગોઠવો, આ પ્રમાણે તો ક્યાં આવશે બહાર આવશે, ક્યાં આવશે બહાર આવશે, તો આ પહેલા તારના કારણે પી બિંદુ પાસે ક્યાં આવશે બહાર આવે, બહાર આવે એટલે આપણે દોઢ દોરશું, ચલો થઈ ગયું આટલું, ઓકે ચલો, તો ક્યાં આવશે બહાર આવશે, ઓકે આ પ્રમાણે ટપકું સાઈડમાં દોરી દીધું, મતલબ સમજ પડી ગઈ ક્યાં આવશે બહાર આવે છે, પુસ્તકને લંબ બહાર આવે છે, આ પેજને લંબ બહાર આવે છે, એમ સમજ પડી ગઈ, આ તો સર એક તારના કારણે મળે, ચલો આના કારણે ક્યાં મળશે વિચારો, આ તારના કારણે શું કરવું પડે, આ પણ તાર કેવો છે પરિમિત લંબાઈનો છે, દાખલો અધૂરો નથી બરાબર, દાખલો લગભગ 99% પછી 1% બાકી છે, સમજો ખાસ, આ તાર છે એ પણ પરિમિત છે, અનંત છે પરિમિત જ છે, તો શું કરશું આમાં પણ સેમ વસ્તુ કરશું, આ તારને જોડો શું આવશે, અહીં 45 ડિગ્રીનો ખૂણો બને, અહીંયા પણ 45 નો ખૂણો બને, ચલો આ તાર છે એના કારણે પણ સેમ વસ્તુ અહીં જોડવાનું, કેટલો ખૂણો બને 45 45, તો અને પાછો ચોરસ છે એટલે જેટલો વાય આના માટે મળે એટલું વાય આના માટે મળે, બધા માટે ટૂંકમાં ખૂણો કહેવા, આ પણ 45 થાય, આ પણ 45 થાય, ટૂંકમાં એક વસ્તુ બાકી છે કે ચારે ચાર તારના કારણે થીટા વન થીટા ટુ ને વાય સરખા આવે, કેવા આવે વાય સરખા આવે, અને બીજી વાત દરેક તાર માટે કરંટ કેવો છે આય આય, તો જો આખું સ્ટેપ એક તારના કારણે આટલું મળે, બધા તાર માટે ખૂણા બધા કેટલા છેડા હારે ખૂણા બને છો તમે, તો બધા આના છેડા હારે ખૂણા કેટલા આવશે 45 45 આવશે, કેટલા આવશે બધા 45 45 આવશે, બધા માટે થીટા વન સરખા, બધા માટે થીટા ટુ સરખું, આખું પદ બધા માટે સરખું, ચારે ચાર માટે આ પદ કેવું સરખું છે, પછી આગળ વધીએ, ચારે ચાર માટે મ્યુ ઝીરો સરખા, ચારે ચાર માટે 4i સરખા, ચારે ચાર માટે વાય સરખું, કારણ કે ચોરસ છે એટલે બધા માટે કેટલું અંતર હશે, બધા માટે વાય જ હશે બરાબર છે, બધા માટે વાય પણ સરખું છે, અને બધા તાર માટે કરંટ આય જ જાય છે, બધા માટે આય પણ સરખું, ટૂંકમાં ચારે ચાર તાર માટે બીનું સૂત્ર કેવું આવી ગયું, સરખું આવી ગયું, તો ચારે ચાર તારના કારણે કેટલું મળે, એક એક તારના કારણે આટલું આટલું મળશે તમને, એક એક તારના કારણે આટલું આટલું મળશે, હવે ચલો એ તો ખબર પડી કે ભાઈ બધાના કારણે આટલું મળે, કેટલું મળે મ્યુ ઝીરો આય અપોન √2πa, મ્યુ ઝીરો આય અપોન √2πa આટલું મળશે એક એક તારના કારણે, પણ ચારે ચારનું એટલું જ હશે, દરેકનું સરખું હશે, હવે જોવાનું એ રહ્યું કે બધાનું અંદર આવશે કે બહાર હશે, ચલો એ નક્કી કરીએ આપણે, તો કંઈ નહીં જો આ તારી દિશા આ પ્રમાણે છે ને, વિચારો તમારો અંગૂઠો આ પ્રમાણે ગોઠવો, ઊભો ક્યાં આવશે બહાર આવશે, ચલો આના કારણે પણ ક્યાં આવશે બહાર, ચલો આના કારણે ક્યાં આવ્યું, આ તારના કારણે બહાર આવ્યું, તો બરાબર આ તારના કારણે બહાર આવે, ચલો આ તારના કારણે બહાર આવે છે, પછી આનું વિચારીએ તો આ તારના કારણે ક્યાં આવશે, અંગૂઠો તમારો આ પ્રમાણે ગોઠવો, એ તારના કારણે પણ બહાર જ આવશે, હવે આ તારનું છે, હું થોડુંક આમ ડાયાગ્રામ ફેરવી દઉં, થોડુંક મને સરળતા રહે બરાબર છે, ગોઠવો આમ ક્યાં આવશે બહાર જ આવશે ને, તમારો અંગૂઠો છે ક્યાં જવો જોઈએ, પ્રવાહ દિશામાં, તો આંગળીઓ જમણા હાથની જે દિશામાં ઉપર આવતી હશે, આંગળી બધાની આંગળી ક્યાં આવતી હશે ઉપર, તો આના કારણે પણ ક્યાં આવશે બહાર જ આવશે, ક્યાં આવશે બહાર આવશે, અને ચલો આ રહ્યો તો છેલ્લામાં શું કરો, એ જ વસ્તુ કરો, થોડું કામ કરી દઉં છું, થોડું ભાઈ એડજસ્ટ કરજો બરાબર છે, ક્લાસમાં વધારે સમજ પડે, પણ અહીંયા પણ આપણે સમજ આપણે પૂરેપૂરો પાડવાનો પ્રયત્ન કરીએ છીએ, તો આ તારમાં ક્યાં નીચે જ જાય છે, આ તારમાં જાય છે કે નીચે જ જાય છે, તો અંગૂઠો રાખો આ પ્રમાણે ક્યાં આવશે બહાર આવશે, તો ચારે ચારના કારણે બહાર જ આવશે, અને તમારે આ પ્રમાણે પેજ ન ફેરવો હોય તો તમે તમારી આંગળીઓ વિચિત્ર રીતે વિચારી શકો, આમ પણ વિચારી શકો તમે, જો આમ બરાબર છે, અંગૂઠો ગોઠવો આ બાજુ તો પણ બહાર જ આવશે, કોઈ પણ ગોઠવો છો બહાર જ આવશે, તો ચારે ચાર કારણે તારના કારણે ક્યાં આવશે બહાર જ આવે, યાદ રાખજો, જ્યારે આપણે લૂપ બનતો હોય ને એક પછી આખું આમ લૂપ, તો બધાના કારણે સરખું જ મળે મોટાભાગના કેસમાં, એ આપણે એવા કહે છે જોશું કે સરખું ન મળતું હોય,
બરાબર ફરતી કહું છું, જ્યારે આ પ્રમાણે લોક બનતું હોય ને કાં તો બધા વિષમ ઘડી બધા આ પ્રમાણે વિષમ ઘડી મોવા જોઈએ કાં તો બધા સમ ઘડી મોવા જોઈએ. જો આપ હું એક આમાં ખરેખર ચેન્જ કરું, આ પ્રવાહ તમને જે વિષમ ઘડી આપ્યો છે એની જગ્યાએ જો સમ ઘડી કરી નાખું તો શું ફરક પડે? દાખલામાં કોઈ ફરક નહીં પડે. આ જે ચુંબકીય દ્વારા આપણને પરિણામી બહાર મળ્યું ને એ ક્યાં મળે? અંદર મળે, બીજું કોઈ ફરક પડે નહીં. પણ આ પ્રમાણે લૂપ બનવું જોઈએ, લૂપ બને તો બધાને કારણે સરખું જશે બરાબર એક દિશામાં. તો આપણને ખબર પડી ગઈ કે ચારે ચારના કારણે ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? સરખું છે. તો લખી નાખું છું, B1 is equal to B2 is equal to B3 is equal to B4 છે. બધું છે ક્યાં? પાછું બધું છે ક્યાં? બાર તરફ. ક્યાં છે? બધું બાર તરફ આવે. આના એકના કારણે કેટલું? આટલું. બીજાના કારણે કેટલું? આટલું. ત્રીજાના કારણે કેટલું? આટલું. ચોથાના કારણે કેટલું? આટલું. પરિણામી કેટલું મળે? માટે પરિણામી બી બરાબર શું આવશે? 4 times B1. કારણ કે એકનું કેટલું B1, બીજાનું કેટલું B1, ત્રીજાનું કેટલું B1, ચોથાનું કેટલું B1. તો કુલ કેટલું? B1 + B1 + B1 + B1 કેટલું આવે? 4 વખત B1. આવશે ક્યાં? પરિણામી 12 આવશે. ક્યાં આવશે? 12 જ આવશે. માનો કે તમને આ બે અંદર મળે, બે બાર મળે, પરિણામ કેટલું થાય? 0. ચારે ચારનું મૂલ્ય સરખું છે, એમાં ધારો કે બે છે એ અંદર તરફ મળે, બે છે એ બહાર તરફ મળે, તો શું આવશે? આ ધન લ્યો તો આ બેને ઋણ લેવા પડે, ઓટોમેટિક બાદ તેનો શું આન્સર આવે? 0 આવે. ધારો કે 3 છે, 3 એ અંદર મળે ને એક બહાર મળે તો બરાબર, કે 3 અંદર મળે છે ને એક બહાર મળે તો શું કરવું પડે? જે અંદર મળે છે ધારો કે ધન કહી દો તો 3 બી 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 પ્લસ બી પ્લસ બી, અને જે બહાર મળે ઋણ કહી દો તો શું આવશે? -B. તો શું આવશે? 2B આન્સર આવે. ટૂંકમાં જે ધન ટૂંકમાં આવા એક જ સરખા હોય ત્યારે સીધો સરળો કરી દેવાનો, કાં તો અંદર હોય કાં તો બહાર હોય, તો બધાને શું કરવાનું? સીધો સરળો કરવાનો. પણ માનો કે એક અંદર છે ને એક બહાર, શું કહેવાનું? એકને ધન કહેવાનું, એકને ઋણ કહેવાનું. તમે કોઈપણને ધન કહી શકો, કોઈપણને ઋણ કહી શકો. તો આપણા કેસમાં બધા બહાર આવે છે, આપણે બધાને ધન કહી દીધા, તો શું આન્સર આવશે? ગુણ્યા 4 કરી દીધા, અને ગુણ્યા 4 કરશો તો શું આન્સર આવશે? આવો તમારો 4μ0i/√2π. આ તમારો જવાબ થઈ ગયો. આવડે કે ન આવડે? હજી એમાં છે દુડાડો તૂડે, અહીં શું લખાય? 4 ને શું લખાય? 2 × 2 બરાબર, એટલે શું? 2√2. આમ પણ લખી શકો 2√2μ0i/π, એમ પણ લખી દેજો. ઓપ્શન એવો હોઈ શકે બરાબર. શું હોઈ શકે? 2√2, 4 ને √2 વડે ભાંગવાના છે. એ તો તમને આવડશે. આગળ વધીએ આપણે. ચલો નેક્સ્ટ દાખલો છે. બહુ દાખલો ઇઝી છે પણ IMP છે. દાખલો આવો, ઘણી વખત પૂછાઈ ગયો છે. પી બિંદુ આપણો અહીંયા છે, કુલ 4 તાર છે. 4 તાર દેખાવ છે, 4 તાર સરખા, ઘણા કે બે જ છે. 4 તાર જો આ પ્રમાણે છે, એક આ તાર, બીજો, ત્રીજો અને ચોથો, બરાબર છે. 4 તાર થઈ ગયા. હવે પી બિંદુ અહીંયા છે, જો આ બેને જંકશન પર છે, આ બેને જંકશન પર છે. તો મેં આમાં 4 તાર છે, 4 તારના કારણે આપણે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે બરાબર. આવું આપણે સૂત્ર છે, સોરી આપણા દાખલો છે કે પી બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધો. ચલો શું કરવું પડે વિચારો? તો કંઈ નહીં, 4 તારના કારણે અલગ અલગ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું. હવે સીધી વાત છે, જો પી બિંદુ ક્યાં છે? જે આ તાર, જે આ તાર છે ને, નીચેનો તાર, આ તાર દેખાય છે, આ તાર એના છેડા પર આવેલું છે. તો પી બિંદુ માટે આધાર કેવો હશે? અર્ધનંદ. ખાસ ખબર પડવી જોઈએ, પી બિંદુ માટે આધાર કેવો હશે? અર્ધનંદ હશે. પછી એ જ રીતે જો ઉપરનો તાર છે, ઉપરનો તાર એના છેડા પર આવેલું છે. આ ડોટ ડોટ લાઇન છે, મતલબ કે તાર અનંત લંબાઈના છે, પણ પી બિંદુ છે આ તાર, આ ઊભો તાર છે, આ તાર એના છેડા પર આવેલું છે અહીંયા. તો મતલબ કે આ પી બિંદુ માટે પણ આધાર કેવો છે? અર્ધનંદ છે. કેવો? અર્ધનંદ છે. ચલો બાકીના બે તાર માટે શું છે? તો બાકીના તાર માટે કંઈ કરવાની જરૂર છે નહીં. કારણ શું? કારણ મેં તમને એવું કીધું હતું કે જ્યારે બિંદુ છે, જ્યારે બિંદુ પી તારની અક્ષમાંથી પસાર થાય, તારની અક્ષમાંથી પસાર થાય ત્યારે તેના કારણે બી કેટલું છે? 0 હશે. આવું કીધેલ છે, થોડુંક વિચારજો. તો જો તમે આને અક્ષને આમ સીધી લંબાવો આગળ, તો પી બિંદુમાંથી પસાર થઈ, તો આના કારણે અહીંયા બી 0 આવશે. કારણ શું? અક્ષ પર ન આવવું જોઈએ બિંદુ, અક્ષ પર બિંદુ આવવું જોઈએ નહીં. સેમ રીતે વિચારો, આ તાર છે 2i પ્રવાહનો, એની પણ અક્ષેથી પસાર થઈ, બીમાંથી પસાર થઈ, તો આના કારણે પછી ચુંબકીય ક્ષેત્ર કેટલું? 0 આવે. તો વિધા આપણે પાસે બે તાર વિધા, એક આ તારને એક આ તાર. ચલો એને હું ડાયાગ્રામ સાઈડમાં દોર નાખું, ખબર પડે કે ન પડે. આ તારનો સીધો પ્રવાહ, આ જે એક્સિસ છે બી પીમાંથી પસાર થઈ, અને આ તારની એક્સિસ પણ પીમાંથી પસાર થઈ, એટલે બેના કારણે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? 0 હશે. યાદ રાખજો, તારની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર 0 હોય, તારની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે, ખાસ યાદ રાખજો. તો વિધા બે તાર, એક આ તારને એક આ તાર. ચલો આની અક્ષ તો પસાર થતી નથી, એ ડાયાગ્રામ સાઈડમાં દોરી, તો આખૃતિ આવી થઈ ગઈ આપણી પાસે. એક આ તાર થઈ ગયો અને એક આ તાર થઈ ગયો. ચલો તો આમાં કરંટ જાય છે ઉપર, કરંટ જાય છે ઉપર, અને અનંત લંબાઈનો તાર છે, અને પી બિંદુ અહીંયા છે. આ અંતર એક્સ છે, આ અંતર એક્સ છે, અને આમાં કરંટ ક્યાં જાય છે? નીચે જાય છે. આમાં કરંટ જાય છે નીચે. કેટલો? 2i કરંટ જાય છે નીચે. હવે આ દાખલો તમને આવડવો જોઈએ, બહુ ઇઝી દાખલો. ચલો આને સોલ્વ થઈ જાય. આને નામ આપી દઈએ 1, આને નામ આપી દઈએ બી. ચલો હવે તમને ખબર હોવી જોઈએ, આ તાર, આ પી બિંદુ માટે, આ બિંદુ પી બિંદુ માટે તાર કેવો થાય? અર્ધનંદ. કારણ શું? તારનો છેડો અહીંયા આવી ગયો. જો તારનો છેડો અહીંયા આવી ગયો છે, તાર નીચે નથી, તારનો છેડો અહીંયા આવી ગયો, અને તારના છેડા પર પી બિંદુ છે, તો શું કરશો આપણે? વિચારો, કંઈ નડે, શું કરો? સૂત્ર મૂકવાનું કે પી બિંદુને ચલો આપણે આના અહીંયા જોડો, તો આ ખૂણો કેટલો બનશે? 90 ડિગ્રી. આ ખૂણો બને 90 ડિગ્રીનો, અને આ ખૂણો કેટલો બને? 0 ડિગ્રીનો. ખબર પડે કે ન પડે? આ ખૂણો બનશે 51 0 ડિગ્રીનો. કારણ શું? આ બિંદુ અહીંયા નથી, બિંદુ બહુ અનંત અંતરે છે. આ બી આ છેડો છે ને, એ અહીંયાથી ક્યાં છે? અનંત અંતરે છે. એટલે જેટલું અંતર વધારે એટલે ખૂણો નાનો હશે. તો પહેલાના કારણે કેટલો હશે B1? તો B1 બરાબર μ0i/4π. હું ડાયરેક્ટ લખું છું, વાય કેટલા આપ્યા? વાય આપ્યા આપણને એક્સ. કેટલા છે? વાય એક્સ ઇન્ટુ
આગળ હમણાં જ ભણાવ્યું શરૂઆતમાં તે આ થીટા વન શું આવશે લખું છું, થીટા વન આવશે 0 ડિગ્રી, થીટા ટુ આવશે 90 ડિગ્રી. એ તો તમને કોમન સેન્સની ખબર પડવી જોઈએ. અને શરૂઆત જ લેક્ચરને આપણે અહીંથી કરી હતી બરાબર, અર્ધ અનંત લંબન તાર. તો આના માટે ખૂણો બન્યો 90 ડિગ્રી, આના માટે ખૂણો બન્યો 0 ડિગ્રી. શું આવશે? કોસ ઝીરો પ્લસ કોસ 90. કોસ 0 થાય 1 અને કોસ 90 થાય 0. તો 0 પ્લસ 1 થાય 1. શું આન્સર આવશે? માટે B1 બરાબર આવ્યા મ્યુ 0 આઈ અપોન 4πx. લોનું દિશા શોધી નાખીએ. દિશા ક્યાં આવશે વિચારો? તો અંગૂઠો છે તમારો ક્યાં રાખો? આ પ્રમાણે રાખો. ક્યાં જશે? અંદર છે કે બહાર આવશે? આંગળીઓ જશે અંદર તરફ. પી બિંદુ આમ હોત તો તમે આમ રાખવાનું હોત બરાબર. પી ટૂંકમાં જે બાજુ પી બિંદુ છે એ બાજુ આંગળી રાખવાની. હવે પી બિંદુ આપણે અહીંયા છે તો આપણે આંગળી આમ રાખશો. ક્યાં જશે? આંગળી અંદર રહે છે. ટૂંકમાં આપણું ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે? અંદર આવશે. આના કારણે અંદર આવ્યું. ચલો સેમ રીતે આના કારણે ગણતરી કરીએ તો B2 બરાબર શું આવશે? B2 બરાબર, તો B2 બરાબર કેવો તાર છે? તો પી બિંદુ માટે આ તાર કેવો છે? અર્ધ અનંત છે. કેવો છે? અર્ધ અનંત છે. ચલો જોડી દઈએ. તો એનો છે એક છેડો અહીંયા છે અને એક છેડો ક્યાં છે? અનંત અંતરે છે. એક છેડો જોડો અહીંયા, એક છોડો અહીંયા જોડી દીધો પી બિંદુને. પી બિંદુ ટૂંકમાં છેડાર જોડવાનું. એક અહીં જોડી દીધું અને ક્યાં જોડશું? આપણે આનંદ અંતર જોડશું. આ ખૂણો કેટલો હશે? થીટા ટુ હશે. સોરી, થીટા વન કહી દીધી 0 ડિગ્રી અને થીટા ટુ કેટલો આવશે? 90 ડિગ્રી. બરાબર કે નહીં? આવું ખબર પડી ગઈ. તમે આને થીટા વન કહી શકો, આને થીટા ટુ કહી શકો. એવું કંઈ જરૂર નથી કે આને થીટા વન કહેવું, થીટા ટુ કહેવું. બરાબર, કોઈ પણ ચાલે, કારણ કે વચ્ચે સરળ જ થાય છે. ઓકે, તો B2 બરાબર શું આવશે? મ્યુ 0 આઈ અપોન 4πx. પાઈ વાય કેટલા છે? વાય આપણને એક્સ આપે તો એક્સ લઈ લઈએ. તમને એક્સ આપે અહીંયા, 2x આપે, 3x આપે, એ પ્રમાણે લેવાનું. ઇન્ટુ કોઝ થીટા વન, થીટા વન શું મળે? 0 ડિગ્રી પ્લસ કોસ થીટા ટુ મળે 90 ડિગ્રી. તો કોસ 90 ડિગ્રી થઈ ગયું. આવું 0 અને સોરી બીજું આઈ, આમાં આઈ કેટલું છે? 2i છે. ટુ લેવું પડશે, 2i લેવું પડશે. હો ભાઈ, કરંટ અહીં 2i છે, 2i લીધું. આઈ હોય તો આઈ લેવાનું, આઈ બાય 2 આપે તો આઈ બાય 2 લેવું, 3 આપે તો 3i લેવાનું. કોસ 0 1, કોસ 90 0, 1 પ્લસ 0 1, એટલે શું આવશે? માટે આન્સર આવશે B2 બરાબર 2μ0 આઈ અપોન 4πx. શોધી આપણે ડાયરેક્શન. તો આ તાર ક્યાં છે? તારમાં પ્રવાહ જાય છે નીચે, પી બિંદુ અહીંયા છે. તો આંગળી રાખો પી તરફ અને અંગૂઠો રાખો પ્રવાહ તરફ. બરાબર, આ પ્રમાણે થશે કે ન થાય? જો આ પ્રમાણે કરંટ જાય છે નીચે, તો આંગળી અંગૂઠો નીચે અને પી બિંદુ અહીંયા નીચે. બરાબર, પી બિંદુ ઉપર છે ટૂંકમાં. આ પ્રમાણે ક્યાં જશે? આંગળી અંદર જશે. આંગળી અંદર ગઈ મતલબ કે ચુંબકીય ક્ષેત્ર અંદર છે. તો આ મળ્યું B1, આ મળ્યું B2. આ ક્યાં આવ્યું? અંદર આવ્યું. આપણે ક્યાં અંદર આવ્યું? પુસ્તક એના અંદર. ટૂંકમાં બે ક્યાં છે? એક જ દિશામાં છે. તો પરિણામી બી શું હશે? પરિણામી બી બરાબર હું ડાયરેક્ટ લખી દઉં છું, B1 પ્લસ B2. શું હશે? B1 પ્લસ B2 હશે. ક્યાં? બે અંદર તરફ હશે. ક્યાં હશે? બંને અંદર તરફ હશે. કારણ કે આપણે અંદર છે, આપણે અંદર છે. અહીંયા મ્યુ 0 આઈ 4πx, 2μ0 આઈ 4πx. ડાયરેક્ટ સરળ થશે કારણ કે છેદ હરખો જ. શું આન્સર આવશે? માટે બી બરાબર આવશે 3μ0 આઈ અપોન 4πx. તો 0.75 μ0 આઈ અપોન πx એ પણ ચાલે. તો તમારો જવાબ આવી ગયો. કેટલો ઇઝી દાખલો છે. દાખલા IMP જેટલા બી દાખલા ગણાવું છું ડેફિનેટલી પૂછાય છે, પૂછાય જ છે. બરાબર છે, બધા દાખલા IMP, બધા દાખલા ઇઝી છે. નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. તમારી સ્ક્રીનની સામે છે ને, હવે તમે ધારો તો જાતે ગણી શકો છો. આકૃતિ આ ટાઈપની છે, મોટી દોરી દઉં થોડી. બરાબર છે, આ તાર અનંત લંબાઈનો છે આ છેડાથી, અને આપણે અનંત લંબાઈનો છે. પી બિંદુ કંઈક આવેલું છે, એક્ઝેક્ટ છેડા પર નથી પણ કંઈક થોડુંક દૂર છે. અને તમને એવું કીધું છે કે આ જે ખૂણો છે ને પી બિંદુનું, એ 45 ડિગ્રી છે. અને આ અંતર તમને આર આપ્યું છે. ચલો, ક્વેશ્ચન એવો છે કે આ તારમાંથી કરંટ આ પ્રમાણે જાય છે આઈ, અને આ તારમાંથી પણ કરંટ જાય છે આઈ. બંનેના કારણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે પી બિંદુ પર. હવે આપણે દાખલો ગણીએ. ચલો, તો જો વિચારો, પહેલાં આપણે એક પહેલો તાર લઈ લઈએ, પછી બીજો તાર લઈ લઈએ. બે માટે અલગ અલગ વહીવટ કરી નાખે. આ પહેલો તાર થઈ ગયો, આ બીજો તાર થઈ ગયો. ચલો, હવે શું કરશું? તો વિચારો, આ પી બિંદુ માટે તાર કેવો થાય? અનંત લંબાઈ, અર્ધ અનંત લંબાઈ કે પરિમિત લંબાઈ? પરિમિત તો કહેવાય જ નહીં, કારણ કે આ બાજુ લંબાઈ અનંત છે. આ બાજુ લંબાઈ ન આપી હોય તો પરિમિત લંબાઈ થઈ જાય આટલી લંબાઈ. પણ આ અનંત લંબાઈ કેવી થશે? અર્ધ અનંત. કારણ શું? ભાઈ, અર્ધ અનંત અનંત ક્યારે થાય? કારણ કે બે બાજુ દેખાતું નથી કાંઈ કેટલું લંબાઈ છે. પી બિંદુ કંઈક વચ્ચે રહી ગયું તો અનંત થઈ ગયું. પણ માનો કે એક સાઈડથી અનંત છે ને, એક સાઈડની પી બિંદુ નજીક છે, ગમે અહીંયા હોય અહીંયા હોય, ટૂંકમાં શું કેવું થશે? તો અર્ધ અનંત થાય. આટલી કોમન સેન્સની વાત છે. તો ડેફિનેટલી પી બિંદુ માટે આ તાર કેવો છે? અર્ધ અનંત. આ પણ તાર કેવો આવશે? અર્ધ અનંત. કારણ કે આ પી બિંદુ છે એ આ તારના છેડા નજીક છે, અને આ પી બિંદુ છે આ તારના છેડા નજીક છે. એટલે કેવું થઈ ગયું? અર્ધ અનંત થઈ ગયું. હવે કરવાનું સૂત્ર મૂકીએ તો પેલા શું કરવું પડે? પેલા આ તારના કારણે શોધીએ. તો આ તારના કારણે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું. સૂત્ર શું આવશે? મ્યુ 0 આઈ B1 બરાબર લખી દઉં. B1 બરાબર મ્યુ 0 આઈ અપોન 4πy કૌંસમાં કોસ થીટા 1 પ્લસ કોસ થીટા 2. થઈ ગયું આટલું. હવે કોની જરૂર પડે? થીટા 1ની જરૂર પડે, થીટા 2ની જરૂર પડે, અને વાયની જરૂર પડે. ત્રણ વસ્તુ શોધવી પડે એક એક તાર માટે. ચલો, તો બે માટે હરખું જ છે, કંઈ વાંધો નહીં પડે. જો પેલા પી બિંદુ છે એને જોડી દો. ચલો, એ જોડી દો. અહીં જોડી દીધું, એક તો જોડી દીધું છે, અને બીજું જોડીએ આપણે અહીંયા અનંત સાથે. હવે આવશે કે નહીં આવે? આ ખૂણો કેટલો આવશે? 0. થીટા 1 બરાબર 0 આવશે. થીટા 2 કેટલા આવશે વિચારો? હવે આ ખૂણો 90 ડિગ્રી, આ તમે કીધું છે 45 છે, આ રકમમાં આપ્યું છે. આ 45 કહી દીધું તો આ કેટલો? 45 જ હોય. તો થીટા 1 આવશે 0, થીટા 2 આવશે કેટલા? 45 ડિગ્રી. ચલો, વાય કેટલો આવશે? તો વાય માટે શું કરવાનું? લંબઅંતર. વાય હંમેશા જોવાનું શું? લંબઅંતર. ભાઈ, ઘણા આને વાય ગણી લેશે. આ અંતર તમને આ રકમ આપેલું છે, આ આર અંતર તમને રકમ આપેલું છે. ભાઈ, વાય કોને કહેવાને કહેવાય? લંબ દોરવાનું, સીધો લંબ. આ લંબ થોડો છે બરાબર, આ તો વાય શોધવાનું છે. તો આપણા માટે થઈ ગયો આ વાય.
વાય શોધવા માટે શું કરવું પડે? આરામથી ત્રિકોણ બની ગયો છે, કંઈક સોલ્વ કરી નાખે, આવું કંઈક બન્યું, આવું કંઈક બને છે. તમને આ અંતર આપ્યું આર, આ આપણા માટે છે વાય, આ છે 90 ડિગ્રી, આ ખૂણો કેટલો છે 45 ડિગ્રી. આરામથી મળે કે ન મળે, ચલો શું હશે વાય વિચારો. તો મારી પાસે શું છે, આ આ ખૂણો છે, તો આ થઈ ગયો કર્ણ, આ થઈ ગઈ સામેન બાજુ, આ થઈ ગયો કર્ણ, શું આવે સાઇન થીટા. સાઇન થીટા બરાબર સામેન બાજુ છેદમાં કર્ણ, તો સામેન બાજુ બરાબર સાઇન થીટા ગુણ્યા કર્ણ, તો વાય બરાબર શું આવશે આર ઇન્ટુ સાઇન 45. કોમન સેન્સ, તો શું આવશે વાય બરાબર આર બાય રૂટ 2. શું આવશે વાય બરાબર, વાય બરાબર મળી ગયું આર બાય રૂટ 2. તો લખું છું અહીંયા, થીટા 1 આવશે 0 ડિગ્રી, થીટા 2 આવશે 45 ડિગ્રી. બસ આવું છે ભાઈ, પણ બીજું કાંઈ છે નહીં. વાય બરાબર આવશે આર બાય રૂટ 2, બધાને આવડવું જોઈએ બરાબર. બધી કિંમત મૂકી દો, તમને શું મળે, બી 1 મળે. ચલો યાર, જોડે જોડે આપણે આ તારની પણ વહીવટ કરી જ નાખીએ. ચલો આ તાર માટે શું કરવાનું, એક ખૂણો અહીંયા જોડી, એક છેડો છોડો અહીંયા જોડીએ, અને બીજો છેડો આપણે અહીંયા જોડશું. તો આ ખૂણો કેટલો આવશે, થીટા 1, થીટા 2 કેટલા આવ્યા, થીટા 2 આવ્યા 45, અને થીટા 1 કેટલા આવશે, થીટા 1 આવશે 0 ડિગ્રી. કારણ શું, આ બિંદુ છે, આ જે છેડો છે એ ક્યાં છે, અનંત અંતર છે, એટલા માટે મળી ગયું. અને વાય કેટલો આવશે એના માટે વિચારો, વાય એટલું જ આવશે, કારણ કે આ ખૂણો 45 છે, આ કર્ણ થઈ ગયો આર, તો વાય કેટલું આવે, અને જેટલું જ આવે, વાય બરાબર આવશે આર બાય રૂટ 2. તો બંને તાર માટે જુઓ, આના માટે કરંટ આય, આના માટે કરંટ આય, સમજો. સૂત્ર આવું છે આપણું, મ્યુ 0 આય પણ 4π y કોસિટા 1 પ્લસ કોસિટા 2. બે તાર સરખા ક્યારે કહેવાય, આય વાય થીટા 1 થીટા 2 બધું સરખું હોય ને. તો જો આ તાર માટે કરંટ આય, તો આ તાર માટે કરંટ આય છે. આ તાર માટે વાય કેટલું આવ્યું, આર બાય રૂટ 2, આના માટે કેટલું જ આવશે, આર બાય રૂટ 2 જ આવશે, ટૂંકમાં આય ને વાય સરખા. આના માટે થીટા 1 કેટલો 0, આના માટે પણ થીટા 1 0, આના માટે થીટા 2 કેટલો 45, આના માટે પણ થીટા 2 45. તો ટૂંકમાં બંને તારના કારણે, બંને તારના કારણે બી જે છે એ સરખું આવે છે. કેટલો આવે છે, બી સરખું આવે છે. મૂકી દઈએ કિંમત, તો શું આવશે, માટે બી બરાબર, સિમ્પલ બી બરાબર એક તારના ગણો, કોના કારણે, એક તારના કારણે, એક તારના લીધે. પછી તમે આ ગણો કે આ ગણો, કારણ કે બે હરકત છે. તો મ્યુ 0 આ રાખો એમને 4π એમને, વાય શું આવશે આર બાય રૂટ 2, અહીંયા આવશે કોસ 0 બરાબર, કોસ 0 પ્લસ કોસ 45 બરાબર 45 ડિગ્રી. હવે આ રૂટ 2 ક્યારે ઉપર જાય, તો માટે બી બરાબર શું આવશે વિચાર, આ રૂટ 2 ગયો ઉપર, તો રૂટ 2 મ્યુ 0 આય અપોન 4π r કાઉન્સમાં કોસ 0 1 પ્લસ આવશે 1 બાય રૂટ 2. શું આવશે 1 બાય રૂટ 2, રૂટ 2 ગુણ્યા રૂટ 2 પ્લસ 1 ભાંગ્યા રૂટ 2. શું આવશે અહીંયા, રૂટ 2 પ્લસ 1 ભાંગ્યા રૂટ 2, આ રૂટ 2 રૂટ 2 ઉડી ગયા. શું આવશે અહીંયા મૂકી દો કિંમત, માટે બી બરાબર આવશે મ્યુ 0 આય અપોન 4π r કાઉન્સમાં રૂટ 2 પ્લસ 1. આ હજી એક તારના કારણે આવ્યું, કેટલા કોના કારણે આવ્યું, એક તારના કારણે, અને એ પણ કઈ દિશામાં છે આપણને હજી ખબર નથી. ચલો દિશા શોધી નાખીએ. તો ચલો બધા અંગૂઠો આ પ્રમાણે રાખશો બરાબર છે, ઉપર તરફ ક્યાં જશે, અંદર તરફ જશે, તાના કારણે ક્યાં આવ્યું, અંદર તરફ આવ્યું બરાબર. સેમ રીતે જો આ ક્યાં જાય, અંદર જાય છે ને, આના કારણે જાય છે અંદર. સેમ રીતે આના કારણે ક્યાં જાય, અંદર જ જાય, દેખાય છે અંદર જ જાય. બેના કારણે ક્યાં જાય, અંદર જ જાય. ફરતી કહી દઉં, અંગૂઠો આ પ્રમાણે તમને આવડી જવું જોઈએ. અંગૂઠો આ ઉપર રાખો તો આંગળી જશે અંદર તરફ, આના કારણે અંદર તરફ આવશે. સેમ રીતે આ કરંટ આ પ્રમાણે છે, તો આના કારણે ક્યાં જાય, અંદર તરફ જાય છે, એના કારણે પણ અંદર તરફ, આના કારણે પણ અંદર તરફ, અને આના કારણે પણ અંદર તરફ. ટૂંકમાં બેની દિશા કેવી, એક જ છે, પુસ્તકની લંબ અંદર તરફ. બંને દિશા કેવી છે, બંનેના કારણે ચુંબકીય ક્ષેત્રની દિશા પુસ્તકની લંબ અંદર તરફ છે. તો શું આવશે કુલ, માટે પરિણામી આવશે, પરિણામી આવશે કેટલું, બી બરાબર શું આવશે, પરિણામ બી આવશે, બી 1 પ્લસ બી 2 આવશે. ક્યાં આવશે, અંદર તરફ. આ બી 1 કહી દો, આને લખી નાખું છું, બી 1 છે, બી 2 છે. કારણ શું, બે તાર બધી રીતે સરખા છે, બધું સરખું છે, એટલા માટે. તો માટે પરિણામે બી શું આવશે, 2 ટાઈમ્સ બી 1, ને પણ ક્યાં, અંદર તરફ આવશે. ટૂંકમાં બે વડે ગુણવાના છે, તો એક તારના કારણે આટલું મળે, બીજાના કારણે આટલું જ મળે છે. કરો બેનો સરવાળો, શું ઉપર બે ગુણાકારમાં આવે, ઉપર બે છે, નીચે શું છે, ચાર છે, નીચે હજી ટુ, શું વધે, 2 વધે, તો તમારો જવાબ આવશે બી બરાબર, બી બરાબર મ્યુ 0 આય અપોન રૂટ 2 પ્લસ 1 ના છેદમાં 2π r. ક્યાં આવશે, અંદર તરફ. આ તમારો જવાબ, હું તમને આમ કરી નાખું આમ, તો શું જવાબ આ વિચારો જાતે, હોમવર્ક. માનો કે કરંટ એક આમ આમ આપ્યો છે, અને એક કરંટ આમ આપ્યો, તો શું ફરક પડે, જાતે વિચારો. આ તમારો જવાબ શું આવશે અહીંયા, બે વડે ગુણ દેવાના બી 1 ને બરાબર, એટલે આટલો જવાબ થઈ ગયો. એક તારના કારણે આટલું છે, બીજાના કારણે આટલું છે, રોબીનો સરવાળો. હોમવર્કમાં વિચારવાનું છે કે આ એક પ્રવાહ આમ હોત ને, એક પ્રવાહ આમ હોત, તો શું આન્સર આવશે બરાબર. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. આ દાખલાની વાત કરું છું, ત્રણ તાર આપ્યા છે, પહેલો બીજો અને ત્રીજો, અને પી બિંદુ આપણે અહીંયા આપ્યું છે. આ પી બિંદુ છે, અહીંયા તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. બહુ ઇઝી છે, શું કરવાનું છે, પી બિંદુ પાસે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. ચલો જોઈએ આપણે, તમને આવડે કે નથી આવડતું. વિડીયો પોઝ કરીને જાતે એટલીસ્ટ ગણવાનું ટ્રાય તો કરો, ભલે ખોટું પડે, પણ મજા આવશે તમને બરાબર છે, કે ભાઈ આપણે થોડુંક તો આવડે કંઈક. તો ચલો ત્રણ તાર છે, તો ત્રણેય તારના કારણે આપણે અલગ અલગ વિચારીએ. પહેલાં જુઓ, આ તાર છે, આ તાર ક્યાંથી પસાર થયો, પી બિંદુમાંથી. વિચારો, આ તારની જે એક્સિસ છે એ પી બિંદુમાંથી પસાર થઈ, તો આ તારના કારણે 0 આવે, કંઈ આવે જ નહીં બરાબર. વિચારો એ જ રીતે જુઓ, આ તાર છે, આ તાર એ પણ પી બિંદુમાંથી પસાર થયો. તો મેં તમને કીધું છે, જ્યારે પણ બિંદુ, જ્યારે પણ બિંદુ તારની અક્ષ પર હોય ને, ત્યારે અક્ષ પરના બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર 0. મગજમાં બેસાડી દો, હાસ્યમ લખી નાખો વ્યવસ્થિત રીતે, કે જ્યારે બિંદુ છે એ અક્ષ પર હોય, ટૂંકમાં અથવા તારની અક્ષ પર આવેલા કોઈપણ બિંદુ પાસે તારના કારણે, તારમાં વહેતા પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર 0 હોય, તો ચલો આ તારનો પણ, આ તારની એક્સિસ છે
એ પણ બી બિંદુમાં પસાર થાય છે, તો આના કારણે પણ કેટલા ઝીરો આવે, તો આ બે તો નીકાળી દીધા તાર માટ એક જ તાર વીધો આપણો આટલો, ધારો કે કરંટ આઈ, તો એ આકૃતિ નીચે દોર દઉં છું, તો ખાલી આટલું વીધું, કરંટ આઈ છે, આ તારની લંબાઈ આપણને આપી, એ આ લંબાઈ કેટલી છે, એ લંબાઈ છે, અને પી બિંદુ કે અહીંયા વધશે, ઉપરના તાર દોરવાની જરૂર છે નહીં, કારણ કે એના કારણે ચુંબકીય ક્ષેત્ર ઝીરો આવે છે. હવે તમને જો આ ખૂણા આપ્યા છે, વિચારો હવે શું કરવાનું, આ તાર પરિમિત લંબાઈ ગણિત લંબાઈ, ચોખ્ખું કીધું છે ભાઈ એ લંબાઈનો તાર છે, તો પરિમિત તો થઈ ગયું એ લંબાઈનું, બરાબર છે, તો શું કરશું, પરિમિત માટે આપણે પોઈન્ટ જોડી દઈએ, એક પોઈન્ટ અહીંયા જોડીએ, એક અહીંયા જોડીએ, આ ખૂણો આપ્યો 60 ડિગ્રી, આ પણ ખૂણો 60 ડિગ્રી આપ્યો, રકમમાં આપેલો છે ભાઈ મેં, રકમમાં મેં આપેલો છે, આ આ વિચારો કે 60 ડિગ્રીનો જ થશે, બરાબર, જો કે બધી લંબાઈ એ આપી છે, એમ ખબર પડે બધા ખૂણા 60 ડિગ્રીના જ છે, આ લંબાઈ એ છે, આ લંબાઈ એ છે, આ લંબાઈ પણ એ છે, બરાબર છે. હવે તમને ખબર સૂત્ર શું મૂકી દો, કિંમત બી બરાબર શું આવશે, મ્યુ ઝીરો આઈ અપોન 4πy કૌંસમાં કોસ થીટા 1 પ્લસ કોસ થીટા 2. હવે થીટા 1 કેટલા આવશે અહીંયા, થીટા 1 આવશે આ 60 ડિગ્રી, થીટા 1 કહી દો, આને થીટા 2 કહી દો, એ પણ કેટલા છે 60 ડિગ્રી છે. ચલો એક વાર કામ પૂરું, આ બેનું કામ પૂરું, આય તમને રકમ આપ્યો એટલે આનું કામ પૂરું, ઘટે શું વાય ઘટે, ચલો વાય કેમ શોધવો એ તમને શીખવાડી દઉં છું, જો કે તમને આવડવું જોઈએ આમાં તો, બરાબર. ચલો આને વાય કહેવાશે, આને કહેવાશે વાય, લંબ જે મળ્યો એ આને કહેવાય વાય, વાય કઈ રીતે મળે, અરે કંઈ છે નહીં ભાઈ, ત્રિકોણ બન્યો કે ન બન્યો, આ ત્રિકોણ બન્યો એને ઉપાડી લો, અહીંયા સાઈડમાં દોરી દઈએ આપણે, જો આ ખૂણો કેટલો આવશે, ત્રિકોણનો આ ખૂણો 60 ડિગ્રી દેખાય છે, જે ત્રિકોણ બન્યો દોરી દીધો, આ 60 ડિગ્રી, તો આ લંબાઈ કેટલી આવશે, આ લંબાઈ આખી લંબાઈ એ છે, આ લંબાઈ એ બાય 2 થાય, સંભાજુ ત્રિકોણ છે એટલા માટે આ લંબાઈ એ બાય 2 આવશે, આ આવશે વાય, બરાબર, આપણે વાય શોધવાનું છે, કોનો સહારો લેશું, ટેન થીટાનો, કારણ કે મારી પાસે સામેની લંબાઈ છે, પાસેની બાજુ છે એટલા માટે, તો ટેન 60 શું આવશે, ટેન 60 બરાબર સામેની બાજુ છે, તમારે પાસેની બાજુ, સામેની બાજુ વાય ના છે, તમારે પાસેની બાજુ એ બાય 2, માટે વાય બરાબર શું આવશે, વાય બરાબર આવશે એ બાય 2 ટેન 60, શું આવશે એ બાય 2 ટેન 60, અને ટેન 60ની કિંમત શું હોય, રૂટ 3, કેટલી હોય, રૂટ 3 બરાબર ને, તો શું આવશે, રૂટ 3 એ બાય 2, તો વાય મળશે રૂટ 3 એ બાય 2, આ બધી કિંમત મૂકી દેવાની છે, વાયની કિંમત મૂકી દો રૂટ 3 એ બાય 2, થીટા 1 મૂકો 60 ડિગ્રી, થીટા 2 મૂકો 60 ડિગ્રી, બધી કિંમત મૂકી છે, તમારો આન્સર જે આવશે તમે જાતે લખવાનો છે, એ તો તમને આવડશે આટલું, અને તમે ડાયરેક્શન શોધી નાખીએ, ડાયરેક્શન ક્યાં આવશે, તો તારની પ્રવાહ આમ છે, તો અંગૂઠે પ્રમાણે ગોઠો, ક્યાં આવશે, બહાર આવશે, ક્યાં આવશે આંગળીઓ, પી બિંદુ અહીંયા, તો પી બિંદુ ક્યાં આવશે, બહાર આવશે, તો બહાર આવશે એટલે આવશે આ પ્રમાણે, તો અહીંયા આવશે બી જે આવશે એ બહાર તરફ તમને મળશે, આવડે કે ન આવડે, આવું સિમ્પલ દાખલા, સિમ્પલ દાખલા, એક ના એક કોન્સેપ્ટ પર દાખલા છે, ખાલી ભાઈ કાંઈ નથી ભાઈ, ભૂમિતિ બદલે શું બને છે, દાખલામાં ભૂમિતિ સિવાય કંઈ આવતું નથી, બરાબર, ધોરણ 10ની ભૂમિતિ આવે છે, ત્રિકોણ ને ચોરસ ને લંબચોરસ એવું જ આવે છે, બીજું કંઈ નવીન છે નહીં, કોન્સેપ્ટ તો એક ને જ, આ એકનો એક કોન્સેપ્ટ પર દાખલા ચાલે છે, એટલે દાખલા એને થઈ જવા જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ, સંબાજુ ત્રિકોણ, જો કે આમાં તમને હોમવર્કમાં આપવું હતું, પણ મેં કીધું ચલો તો ગણાવી દઈએ થોડું, જો કે તમને હિન્ટ આપી દેશે, આમાં સંબાજુ ત્રિકોણ છે, અને સંબાજુ ત્રિકોણમાંથી ધારો કે આ પ્રમાણે વિષમ ઘડી દિશામાં પ્રવાહ ફ્લો થાય છે, ભાઈમાં કંઈ ફરક શું છે, પી બિંદુ અહીંયા હતું ને કેન્દ્ર પર છે, ક્વેશ્ચન આમાં એમ છે, ક્વેશ્ચન આમાં એમ છે કે ભાઈ સંબાજુ ત્રિકોણના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધો, શું ક્વેશ્ચન છે, સંબાજુ ત્રિકોણ છે એની લંબાઈ એ છે, રકમ ચલો બોલી જાઉં છું, સ્મોલ એ લંબાઈના સંબાજુ ત્રિકોણમાંથી વિષમ ઘડી દિશામાં આ જેટલો પ્રવાહ ફ્લો થાય છે, દેખાય છે આમ, બરાબર, આ જેટલો પ્રવાહ ફ્લો થાય છે, તો સંબાજુ ત્રિકોણના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવો, ચલો કંઈ વાંધો નહીં, હવે ભલે ગમે તે તાર આપે, આપણે શું વિચારો, એક જ તાર પકડવાનો, પહેલાં એક જ તાર પકડવાનો, બરાબર, ચલો આ તાર પકડીએ આપણે, તો આ તારના કારણે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધું, શું કરવાનું, હવે તાર લંબાઈ કઈ, પરિમિત, અનંત કે અર્ધઅનંત, ત્રણ વસ્તુ વિચારવાનું, અનંત, પરિમિત કે અર્ધઅનંત, તો દેખાય છે એ લંબાઈ છે, કેવી લંબાઈ છે, પરિમિત લંબાઈ છે, પરિમિત લંબાઈમાં શું કરવાનું, છેડા જોડ દો, આખો બને થીટા 1, આખો બને થીટા 2, હવે સીધી વાત છે, સંબાજુ ત્રિકોણ છે, આખો ખૂણો કેટલો હોય, આખો ખૂણો હોય 60 ડિગ્રી, આ કેટલો હોય 30 થાય કે ન થાય, આકૃતિ પરથી શું ખબર પડે, તો દોર્યું છે સાઈડમાં, આ ખૂણો કેટલો થાય 30 ડિગ્રી થાય કે ન થાય, ચલો તમને સૂત્ર શું આવશે, પહેલાં માનો કે આ તારના કારણે કહી દઉં, આ તારના કારણે બી1 બરાબર શું આવશે, મ્યુ ઝીરો આઈ અપોન 4πy કૌંસમાં કોસ થીટા 1 પ્લસ કોસ થીટા 2, હવે તમને ઊંઘમાંથી ઉઠાડે તો સૂત્ર આવડવું જોઈએ, ભૂલાશે જ નહીં, કારણ કે એટલી બધી વખત ગણાવ્યું છે એટલા માટે, ચલો આનો આઈ મળી ગયો, આપણને આઈ મળી ગયો, થીટા 1 મળી ગયો, થીટા 1 કેટલા આવશે, લખી નાખે થીટા 1 આવશે 30 ડિગ્રી, દેખાય છે ને, અહીંયા 60 ડિગ્રી આવે, કારણ શું, ખૂણો આ હતો, અહીંયા પોઈન્ટ અહીંયા છે, એટલા માટે ખૂણો બનશે 30 ડિગ્રી, થીટા 1 30 ડિગ્રી, થીટા 2 બને 30 ડિગ્રી, ઘટે શું, થીટા 1 મળી ગયા, થીટા 2 મળી ગયા, આઈ મળી ગયા, ઘટે શું, વાય, શું ઘટે, ખાલી વાય, વાય શોધી નાખે, ચલો તો વાય છે તમારું, આ કઈ રીતે મળશે, વિચારો કંઈ નથી ભાઈ, આગળ કર્યું તો એ જ, અહીંયા જે કર્યું એ જ હશે, પણ અહીં ખૂણો 60 ડિગ્રીનો હતો, અહીંયા ખૂણો 30 ડિગ્રીનો છે, બરાબર કે નહીં, બસ એટલું કરવાનું રહે તમારે, એ તો તમે જાતે પણ કરી શકો, ચલો ફટાફટ વાય શોધી નાખું છું, તો ત્રિકોણ આ બનશે, આ ત્રિકોણ, અને આટલી લંબાઈ એ છે, તો આટલી અડધી લંબાઈ કેટલી થાય, એ બાય 2 થાય, ન થાય, કેટલી લંબાઈ હશે, એ બાય 2, તો શું આવશે, ટેન 30 ડિગ્રી, ટેન 30 ડિગ્રી બરાબર શું આવશે, સામેની બાજુ છે, પાસેની બાજુ, વાય બાય એ બાય 2, વાય અપોન એ બાય 2, તો માટે વાય બરાબર શું આવશે, એ બાય 2 ટેન 30, શું મળશે, એ બાય 2 ટેન 30 ડિગ્રી, તો તમને વાય મળે કે ન મળે, અહીંથી તમને વાય મળી ગયું, બરાબર, વાય મળી ગયો, જે પણ આવતું હોય એ તમારે જાતે લખવાનું છે, આ વાય મળી ગયું, થીટા 1 મળી ગયા, થીટા 2 મળી ગયા, બધી કિંમત મૂકો, તમને બી1 મળશે કે નહીં મળે, બી1ની જેવી અધકચરી કંઈક વેલ્યુ મળશે, હવે નક્કી કરી નાખે ડાયરેક્શન, ચલો અને ડાયરેક્શન ક્યાં આવશે, તો આ તારની દિશા, પ્રવાહ દિશા આ પ્રમાણે છે, તો આપણે અંગૂઠા વિચારો ક્યાં આવશે,
આંગળી ક્યાં બહાર આવે છે, તો પી બિંદુ અહીંયા છે તો આંગળી બહાર આવે, મતલબ કે બી ક્યાં છે, બહાર તરફ છે, ક્યાં છે, બી બહાર તરફ. ચલો બીજા તારના કારણે વિચારે, બીજા તાર આપણે એક તારની ગણતરી કરી, બીજા તારની ગણતરી શું આવે? તો ચલો આ પી બિંદુ છે, આ તાર અહીંયા છે, આ પ્રમાણે શું કરશું, જોડી દો અહીંયા, તો આ ખૂણો કેટલો હશે, 30 ડિગ્રી, આ ખૂણો કેટલો હોય, 30 ડિગ્રી. ચલો આ તાર અહીંયા છે, બરાબર છે, એને જોડી દો અહીંયા પી બિંદુ સાથે, ખૂણો કેટલો, 30 ડિગ્રી, ખૂણો કેટલો, 30 ડિગ્રી. કેવું છે, સંમિત છે કે અસંમિત? સંમિત છે. જેવી આપણે આ તાર માટે ગણતરી થાય તેવી અહીંયા થાય છે. બીજા માટે જો આના માટે વાય કેટલો આટલો, આના માટે વાય કેટલો આટલો, આને ત્રણેય વાય કેવા સરખા હોય, કારણ શું, સમબાજુ ત્રિકોણ છે, એટલા માટે ત્રણેય વાય કેવા સરખા. ત્રણેયનો પ્રવાહ કેવો છે, અહીંયા પ્રવાહ આઈ, આઈ ને આઈ, ત્રણેયનો પ્રવાહ સરખો છે, ત્રણેય માટે પ્રવાહ સરખો છે, ઓકે. ત્રણેય માટે વાય સરખા છે, ત્રણેય માટે થીટા 1 થીટા 2 કેવા છે, સરખા છે. તો બધું સરખું થઈ ગયું, આઈ સરખા ત્રણેય માટે, આઈ 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 ત્રણેય માટે, વાય સરખા આ તાર માટે જેટલો વાય છે એટલું આ તાર માટે વાય છે, એટલું જ આ તાર માટે વાય છે. ખાલી જોવાનું છું તમે, ચાર વસ્તુ જોવી પડે, તમારે ચાર વસ્તુ જોવી પડે, આઈ વાય થીટા 1 થીટા 2, બાકી તો મ્યુ 0 / 4π અચળ છે, બધા માટે કિંમત છે એટલા માટે. તો ત્રણેય માટે આઈ સરખા છે, ત્રણેય માટે વાય સરખા છે, ત્રણેય માટે થીટા 1 30 ડિગ્રી, ત્રણેય માટે થીટા 2 30 ડિગ્રી. તો ત્રણેય માટે બધું સરખું છે, તો અહીંયા જે B1 મળશે એટલું આના માટે મળશે ને એટલું જ આના માટે મળશે. હવે જોવું પડે ડાયરેક્શન, ચલો આના માટે ડાયરેક્ટ, સોરી આના માટે બી ક્યાં આવ્યું, બહાર આવ્યું, આના કારણે બી ક્યાં આવે, પી પાસે બહાર આવે. ચલો આના કારણે ક્યાં આવશે, બહાર આવશે, આના કારણે ક્યાં આવશે, બહાર આવશે. તમે જાતે કરજો, તમે જાતે ખબર ન પડે, ચલો આમ કરી દઉં, તમે કરંટ જાય છે ક્યાં નીચે ક્યાં આવશે, બહાર આવશે કે ક્યાં બહાર આવે, દેખાય છે અંગૂઠો નીચે રાખવાનું, આંગળી બહાર આવશે. ચલો આમાં કરંટ જાય છે ઉપર, તો આપણે અંગૂઠો ઉપર રાખો, આંગળી બહાર આવે. ટૂંકમાં ત્રણેયના કારણે, આના કારણે પણ બી એ બહાર આવ્યું, આના કારણે પણ બી બહાર આવ્યું, આના કારણે પણ બી બહાર આવે, ત્રણેયના કારણે બી ક્યાં આવશે, બહાર આવે છે. માટે પરિણામી બી શું આવશે, B1 + B2 + B3 ક્યાં આવશે, પરિણામી બહાર આવશે. અને B1 = B2 = B3 છે, તો શું આવશે, માટે પરિણામી બી બરાબર શું આવશે, 3 × B1. ટૂંકમાં તમારે કનેક્ટ કરવાનું, અહીંયા જે આન્સર મળે ને ત્રણ વડે ગુણી દેવાનું છે, પરિણામી ક્યાં આવશે, બહાર આવશે. પરિણામી ક્યાં આવશે, બહાર આવશે. મેં તમને હમણાં કીધું હતું, બંધ ગાળો બનતો ને આ પ્રમાણે, એક પછી થવું છે, આમ ગયું પછી આમ ગયું પછી આમ ગયું, તો સરળ થશે મોટા ભાગે. એ પણ આમ હોય, આમ હોય, આમ હોય તો સરળ થશે. આપણે એક આમ હોય ને એક સામે આવતું હોય તો પછી જોવું પડે, તો વિરુદ્ધ થાય, બરાબર છે. દાખલો બધા ઇઝી છે, આરામથી દાખલા સોલ્વ થયું છે, ખાલી જીઓમેટ્રી બદલે છે, બરાબર છે. જીઓમેટ્રી તમને થોડીક તો આવડી જોઈએ, આટલી તો ધોરણ 10માં હોય એ લોકોને આવડે, તો આપણે ધોરણ 12 સાયન્સમાં છીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીનની સામે છે, શું કહે છે ક્વેશ્ચન, નિયમિત ષટકોણના કેન્દ્ર ઓ પાસે ચુંબક ક્ષેત્ર શોધો. શું ક્વેશ્ચન છે, નિયમિત ષટકોણ ના કેન્દ્ર, અહીંયા કેન્દ્ર ઓ છે તો પી રાખો, ચલો પી પાસે ચુંબક ક્ષેત્ર શોધો. આવડે કે ન આવડે, એક ષટકોણ છે, એમાં તમને કરંટ આપ્યો છે, કરંટ જો બધું આ પ્રમાણે છે, સમઘડી દિશામાં, આમ ગયો આમ ગયો આમ ગયો આમ ગયો આમ ગયો. હવે નિયમિત ષટકોણ છે, દરેકની લંબાઈ કેટલી હશે, એ નિયમિત ષટકોણનો મતલબ એમ થાય કે દરેકની લંબાઈ એ સરખી છે, ટૂંકમાં એટલે કેન્દ્ર અને ખૂણે બધાને કહેવાય સરખા જ હશે, લંબાઈ સરખી એટલે ખૂણા સરખા જ હોય. અને ષટકોણ એટલે 6 બાજુ હશે, ટૂંકમાં આપણે 6 તાર છે અલગ અલગ, અને દરેક તારની લંબાઈ કેટલી આપી, સ્મોલ આપી, દરેકની લંબાઈ કેટલી છે, સ્મોલ એ છે. તમે જાતે વિચારજો કે આમાં શું કરવું પડે, બરાબર. આપણે એક તાર પકડો, એક તારના કારણે પહેલાં પી પાસે ચુંબકીય ક્ષેત્ર શોધી નાખીએ, ડાયરેક્શન શોધી નાખીએ. ચલો ડાયરેક્શન ક્યાં આવશે, તો તાર માનું કે આપણે પકડીએ, તો કરંટ જાય છે આ બાજુ, તો કરંટ આ બાજુ ગયો, ક્યાં જાય છે, બી ક્યાં જાય, અંદર આવશે, ક્યાં આવશે, બી અંદર આવશે. આના કારણે ક્યાં આવ્યું, બી અંદર આવ્યું, આના કારણે ક્યાં આવશે, બી અંદર આવશે. ટૂંકમાં તમે જાતે વિચારજો, જાતે તમે વિચારજો, બધાના કારણે બી ક્યાં આવશે, અંદર જ આવશે. આ તમારો હોમવર્ક, બધાના કારણે બી અંદર આવશે. જો ભૂલથી તમને બહાર મળ્યું, મતલબ કે આના કારણે તમને બહાર મળે, તો વિચારો કે આપણે કોન્સેપ્ટ ખોટો છે, બરાબર છે. તો બધાના કારણે બી ક્યાં જશે, અંદર જ આવશે, ક્યાં આવશે, અંદર જ આવશે. આ વસ્તુ ખાસ મગજમાં રાખજો. તો એક કામ કરશું, જો દરેકની લંબાઈ કેવી સરખી છે, દરેકની લંબાઈ સરખી છે, નિયમિત ષટકોણ છે, પ્રવાહ પણ આવી છે, ખૂણો કેટલો બને, ચલો ખૂણો વિચાર કરીએ આપણે. તો કંઈ નહીં, આ પોઈન્ટ અહીં જોડી દો, આ પોઈન્ટ અહીંયા જોડી દો. હવે ષટકોણના તમને ખબર હોય કેટલા ખૂણા બને, આપણને હોય કે ન હોય. તો આ એક ત્રિકોણ મેળો, ત્રિકોણના ત્રણ ખૂણા છોડો કેટલો હોય, 180 ડિગ્રી. સીધી વાત છે કે નિયમિત ષટકોણ છે તો ત્રણેય ખૂણા કેવા સરખા હશે, કારણ કે આ એક સમબાજુ ત્રિકોણ બને. શું બને, સમબાજુ ત્રિકોણ. દરેક ત્રિકોણ કેવા, સમબાજુ ત્રિકોણ જ બને ફરજિયાત, બરાબર છે. નિયમિત ષટકોણમાં દરેક ત્રિકોણ સમબાજુ ત્રિકોણ બનશે ફરજિયાત. કેટલા બને, 1 2 3 4 5 6, 6 ત્રિકોણ હશે, બરાબર છે. 6 ત્રિકોણ હશે, અને દરેક ત્રિકોણ કેવા છે, સમબાજુ ત્રિકોણ. કેવા હશે, સમબાજુ ત્રિકોણ. તો મને કહો આ લંબાઈ કેટલી હોય, આ લંબાઈ એ હોય, આ લંબાઈ એ હોય, દરેક ખૂણા કેટલા છે, 60 ડિગ્રી 60 ડિગ્રી 60 ડિગ્રી. અને આ કંઈ પહેલી વખત નથી આવતો, ઘણી વખત આવી ગયું છે સંબંધ, સોરી નિયમિત ષટકોણ, બરાબર છે. તો આપણે આ તાર પકડીએ, ચલો લંબાઈ કેટલી, એની લંબાઈ એ છે, અને અહીં કેટલો ખૂણો બને, 60 ડિગ્રી, અહીં કેટલો ખૂણો બને, 60 ડિગ્રી. તમારે જરૂર કોની પડશે, એક તો એની જરૂર પડે, સોરી આની જરૂર પડે, અને બીજી કોની જરૂર પડે, વાયની. ચલો વાય શું આવશે, હવે તમે જાતે વિચારી શકો શું આવે વાય. આ પ્રમાણે છે, આ લંબાઈ એ છે, તો આ લંબાઈ કેટલી થશે, A/2 થાય. આ ખૂણો કેટલો છે, 60 ડિગ્રીનો. તો તમને વાય મળે કે ના મળે, આરામથી વાય મળવું જોઈએ, બરાબર. આપણે હમણાં શોધું હતું, 10 sin બરાબર શું આવશે, 10 sin બરાબર આવશે વાયના છેદમાં A/2. તો વાય બરાબર શું આવશે, વાય બરાબર આવશે 10 sin × A/2. 10 sin શું, √3 A/2. તો વાય શું આવશે, √3 A/2. મેં લીખું જ છું અહીંયા. હવે તમારે શું કરવાનું છે, સૂત્ર મૂકવાનું છે. થીટા 1 શું આવશે, થીટા 1 આવશે 60 ડિગ્રી, થીટા 2 આવશે 60 ડિગ્રી. બધું તમને કહી દઉં છું, થીટા 1 60 ડિગ્રી, થીટા 2 60 ડિગ્રી, પછી વાય મળ્યા √3 A/2, અને આઈ તો આઈ જ છે. મૂકો કિંમત, બી બરાબર શું આવે,
મ્યુ ઝીરો આઈ, ચલો બી વન કહી દઉં, મ્યુ ઝીરો આઈ અપોન ફોર પાય ઇન્ટુ વાય શું આવે, રૂટ થ્રી એ બાય ટુ ઇન્ટુ શું આવશે, કોસ 60 ડિગ્રી પ્લસ કોસ 60 ડિગ્રી. થઈ ગયું આટલું? એકના કારણે મળશે ને, એને ગુણ્યા શું કરવાનું, છ કરી દેવાનું, ગુણ્યા છ કરો, કારણ કે છ એ છ તાર સરખા છે. દરેકના કારણે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જ થશે સરવાળો, એટલે બધું ક્યાં આવશે, પરિણામે અંદર જ આવશે. ગુણ્યા છ કરો, તમને કંઈક જવાબ આવો મળશે, આવો જવાબ તમને મળવો જોઈએ, આવો જવાબ તમને મળી જશે આરામથી, બરાબર છે. ઓકે, તો જુઓ તો દાખલા ગમે એમ પૂછે આપણને આવડી જશે. એક દાખલો ગણીએ આપણે, ચલો લાસ્ટ દાખલો ગણીએ આપણે. શું કહે છે જો, એલ લંબાઈના તારને, જો આ દાખલો પૂછાયેલ દાખલો છે, મોસ્ટ ટાઈમ દાખલો છે, એકદમ તમને આવડે જ છે, માની લો તમને આવડે જ છે, કારણ કે આવડતો જ હશે, કારણ કે દાખલો ગણાવ્યો છે હમણાં. એટલે એલ લંબાઈના તારને પ્રથમ ચોરસમાં અને ત્યારબાદ સમબાજુ ત્રિકોણમાં વાળવામાં આવે છે, અને બંનેમાંથી વિષમ ઘડી આઈ પ્રવાહ પસાર કરતા તેમના કેન્દ્ર પર મળતા ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર મેળવો. હમણાં દાખલો કરાવ્યો છે, અલગ અલગ દાખલો કરાવ્યો, ચોરસ માટે, ત્રિકોણ માટે, બરાબર. હમણાં આપણે ચોરસ માટે દાખલો ગણ્યો અને સમબાજુ ત્રિકોણ માટે ગણ્યો. તમને કહે છે શું, કંઈ નથી કે તમારે રમણવા ધંધા કર્યા છે. એક તમારી પાસે એક લંબાઈનો એલ લંબાઈનો તાર છે, તમારી પાસે એલ લંબાઈનો તાર છે, એ તારને તમારે વાળીને ચોરસ બનાવવાનું છે, બરાબર. બને કે ન બને, આરામથી બને. તો વિચારો, એલ લંબાઈના તારમાંથી ચોરસ બનાવીએ આપણે, બરાબર છે. તો ચોરસની લંબાઈ કેટલી હશે? તો સીધી વાત છે, એલના ચાર ભાગ પડે કે ન પડે, તો આ એક લંબાઈ કેટલી, એલ બાય ફોર, આ લંબાઈ કેટલી, એલ બાય ફોર, આ લંબાઈ કેટલી, એલ બાય ફોર, આ લંબાઈ કેટલી, એલ બાય ફોર, ચોરસ બની ગયું. હવે જે ચોરસ બન્યું છે એમાંથી તમે વિષમ ઘડી દિશામાં આઈ કરંટ પસાર કર્યો, કેટલો કરંટ પસાર, દરેકમાંથી આઈ જેટલો કરંટ પસાર થશે વિષમ ઘડી દિશામાં. તો ક્વેશ્ચન એમ છે, આના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધો. હવે ભાઈ, મેં તમને આગળ લંબાઈ કેટલી આપી હતી, એ આપી હતી, એની જગ્યાએ લંબાઈ કેટલી થઈ ગઈ, એલ બાય ફોર. દાખલો આખો બેઠો બેઠો આગળ ગણાવ્યો, તે પહેલાં શું કરવાનું, એક તારના કારણે શોધો. ચલો, એક તારના કારણે કેટલો આવશે, મ્યુ ઝીરો, આ પરિણામી બી છે, એક તારના કારણે કેટલો આવે, મ્યુ ઝીરો આઈ અપોન ફોર પાય વાય ઇન્ટુ, જોડો ખૂણો કેટલો આવશે, પિસ્તાલીસ પિસ્તાલીસ, બે મિનિટ ખૂણો કેટલો બને, પિસ્તાલીસ કોસ પિસ્તાલીસ પ્લસ કોસ પિસ્તાલીસ. તમને શોધવાનું શું રહે ખબર, ખાલી બાય બાકી રહ્યું, વાય વાય શોધી નાખો, ત્રિકોણ ટ્રિગોનોમેટ્રીનો યુઝ કરો, આ ત્રિકોણ આમ બનશે, આ પ્રમાણે ખબર ન પડે, તો આ બનશે એ બાય ટુ, એટલે કેટલા આવશે, એલ બાય એટ. આખી લંબાઈ એલ બાય ફોર છે, એનું અડધું એલ બાય એટ, આ લંબાઈ એલ બાય એટ છે, આ વાય છે, અને આ ખૂણો પિસ્તાલીસ છે. મળે કે ન મળે, આ દાખલો આરામથી પૂછાય તમારી એક્ઝામમાં, આ દાખલો 100% પૂછાયો દાખલો છે, બરાબર છે. તો તમને વાય મળશે અહીંથી, કેટલા મળશે વાય, એ 10 45 સુધી એક થાય, તો વાય વાય કેટલો આવશે, એલ બાય એટ આવશે. તો મ્યુ ઝીરો આઈ અપોન ફોર પાય ઇન્ટુ વાય આવશે એલ બાય એટ, કોસ પિસ્તાલીસ 1/√2 ઇન્ટુ 1/√ પ્લસ 1/√2. આટલી ગણતરી કરો, તમને એક તારના કારણે મળ્યું. હવે આ સીધી વાત છે, બધા તાર કેવા સરખા જ છે, એલ બાય ફોર, એલ બાય ફોર, બધા માટે કરંટ સરખો છે, બધા માટે કેવો કરંટ સરખો, બધા માટે શું છે, એલ બાય ફોર સરખું, ટૂંકમાં જે જીઓમેટ્રી છે સરખી છે, બધા માટે ખૂણા કેટલા આવશે, પિસ્તાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ, બધા માટે શું આવશે, વાય પણ સરખો આવશે. એટલે શું કરવું પડે, બધા માટે બી ક્યાં આવશે, બધા માટે બી આવશે બાર તરફ, ક્યાં આવશે દેખાય કે નહીં, બાર તરફ આવશે. તો બધા માટે બી બાર તરફ આવશે, તો ઇન્ટુ શું કહી દઉં, આગળ મેં ચાર કરી દીધા, આગળ મેં ગુણ્યા ચાર કરી દીધા, આ તમને સમજી ગયું. આખા ચોરસના કારણે, સોરી ચારે ચારના કારણે, ચારે ચાર તારના કારણે પી બિંદુ પાસે પરિણામે આટલો આવશે. આમાં તમને ખાલી વાય મૂકવાના છે, બાકી બધું અહીંયા થઈ ગયું છે. આ ચાર ચાર ઉડી ગયા, આઠ જશે ઉપર, અહીં મૂકો 1/√2 પ્લસ 1/√2, વાત થઈ ગઈ પૂરી, ચોરસનું કામ પૂરું. આને જે મળે અને બી વન કહી દો, અને એ ક્યાં આવશે, બાર તરફ આવે, ક્યાં આવશે, બાર તરફ આવે છે. હવે વાત કરીએ ત્રિકોણ, સંબંધ ત્રિકોણની, હજી હમણાં જ ગણાવ્યો સંબંધ ત્રિકોણ, એમાં કે નવીન છે નહીં, બરાબર. ખાલી ફરક શું પડે, વિચારો, તમારી પાસે એલ નંબરનો તાર છે, એટલે તમે ચોરસમાં વાળી દીધો, તો લંબાઈ કેટલી મળે, એલ બાય ફોર, એલ બાય ફોર. હવે તમારી પાસે ચોરસ, સોરી, જે એલ નંબરનો તાર હતો, એનામાં શું કરવાનું છે, એને તમારે ચોરસમાંની પણ સમા વાળવાનું છે સંબાજુ ત્રિકોણમાં. તો આપણને ખબર છે, એલ લંબાઈના તારના ત્રણ બાજુ આવે કે ન આવે, ત્રિકોણને ત્રણ બાજુ હોય, તો સંબાજુ ત્રિકોણ દરેકની લંબાઈ કેવી છે, સરખી હશે. તો લંબાઈ કેટલી કેટલી મળે, એલ બાય થ્રી, એલ બાય થ્રી, એલ બાય થ્રી. આગળ આપણે સ્મોલ એ લંબાઈ લઈને દાખલો ગણ્યો હતો, અહીંયા તમને એલ બાય થ્રી આપ્યું છે. તો કંઈ નહીં, એક તાર પકડો, એના કારણે કેટલું ચુંબકીય ક્ષેત્ર સેન્ટર પર મળે, એટલું જાના કારણે હશે, એટલું જાના કારણે, કારણ શું, વિષમ ઘડી દિશામાં પ્રવાહ જાય છે, એક દિશામાં ફ્લો થાય છે, સંબંધ ત્રિકોણ છે, એટલે સિમેટ્રિસિટી પરથી કહી શકીએ આપણે કે દરેક માટે આઈ સરખો, દરેક માટે વાય સરખો, દરેક માટે થીટા 1 સરખો, દરેક માટે થીટા 2 સરખો, બધા માટે સરખો આવશે. તો એક તારના કારણે હમણાં જે પ્રમાણે તમને શોધતા શીખવાડ્યું છે, એ પ્રમાણે એક તારના કારણે શોધો, ઇન્ટુ આગળ શું કરો, ત્રણ કરો, ત્રણ કરશો તમને શું મળ્યું, પરિણામે બીટું મળી ગયું. આટલું આટલું તમને આવડશે જ, બરાબર છે. આ લંબાઈ એલ બાય થ્રી છે અહીંયા, બરાબર. આટલું કરશો અને થીટા કેટલો મળે, 30 ડિગ્રી, 30 ડિગ્રી, થીટા 1 30 ડિગ્રી, થીટા 2 પણ 30 ડિગ્રી, બધી કિંમત મૂકો, ઇન્ટુ ત્રણ કરો, અને આપણે ક્યાં આવશે, પરિણામ બહાર જ આવશે, ક્યાં આવશે, દેખાય છે, પરિણામ બહાર જ આવશે, આપણે આવશે પરિણામ બહાર. તો આ બી વન મળી ગયું, આખા ચોરસના કારણે બી વન, આખા ત્રિકોણના કારણે બી ટુ, અને બી વન ભાંગે બી ટુ તમને જવાબ આઉટ આટલો આવશે, તમારો જવાબ છેલ્લો આટલો આવશે, 16√2 27. આટલો જવાબ તમારે આવી જાય તો સમજવાનું ભાઈ આપણે દાખલા આવડી ગયા છે, બહુ વધારે જરૂર નથી આમાં, જેટલું કરાયું એટલું બહુ સફિશિયન્ટ છે, બરાબર. આવું જ પૂછાશે, તો ગમે એવું તમને દાખલો આપે આનો તમને આવડી જશે, બરાબર. આપણે તો આજે રાખીએ આટલું, નેક્સ્ટ લેક્ચરમાં વધારે મુલાકાત કરશું.